चलो तो दोस्तों केंद्रीय बजट केंद्र सरकार अंतर्गत जे छेल्लो टॉपिक छे ए अरे केंद्रीय बजट नी जे आखी प्रोसेस छे ए सेम टू सेम प्रोसेस राज्य सरकार माटे आवशे मतलब के राज्य सरकार माटे अलग थी पढ़वानी जरूर पड़शे नहीं। केंद्रीय बजट अंतर्गत जेपीएससी अथवा यूपीएससी मां जे सवाल पूछाय ए मोटा भागे एनी प्रोसीजर ने लेना छे मतलब लीगल प्रोसीजर के कई रीते बजट तैयार थशे त्यार पछी संसद ना बन्ने गृह माथी कई रीते पसार थशे तो एना जे विविध तबक्काओ छे ए आपणे याद रखवा खूब जरूरी छे। सबसे पहला हूं तुमने ए सवाल पूछू के भारतीय बंधारणना क्या अनुच्छेद मां बजट नो उल्लेख करवामां आव्यो अनुच्छेद नंबर एक पण अनुच्छेद में उल्लेख करवामां आव्यो नथी। अनुच्छेद नंबर 112 अंतर्गत लखवामां आव्यो छे वार्षिक नाणाकीय निवेदन। तो वार्षिक नाणाकीय निवेदन अथवा तो पत्रक एवी रीते शब्द वापरवामां आव्यो छे बजेट एवो शब्द भारतीय बंधारणमां वापरवामां आव्यो नथी। तो सवाल जे परीक्षानी अंदर पूछवामां आव्यो हतो वार्षिक नाणाकीय निवेदन अथवा तो वार्षिक नाणाकीय पत्रक ए शु होय छे तो के आगामी नाणाकीय वर्षमां सरकारने केटली आवक थशे सरकारने केटली जावक थशे एनो एक सर्वे होय छे एक अंदाजपत्र होय छे जेने आपणे बीजा शब्दनी अंदर अंदाजपत्र अथवा बजेट कही शकीए पण बजेट शब्द एवो लखवामां आव्यो नथी। तो जेने आपणे अत्यारे बजेट कहेता होईए छीए અત્યારે જે અંગ્રેજીમાં જેને આપણે બજેટ શબ્દ કહીએ એ ફ્રેન્ચ ભાષામાં એક શબ્દ હોય છે બોગેટ। તો આ બોગેટ પરથી લેવામાં આવેલો શબ્દ છે બજેટ। અને બોગેટ જે ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે જેને શાબ્દિક રીતે આપણે કહી શકીએ ચામડાની થેલી અથવા તો ચામડાની બેગ એવું આપણે કહી શકીએ। હવે આપણે અત્યારે જોઈ શકીએ કે ભારતની અંદર જે આખી બજેટરી સિસ્ટમ છે બજેટ ને જે રીતે તૈયાર કરવામાં આવે અને સંસદ બંને ગૃહમાંથી પસાર કરવામાં આવે એ આખી સિસ્ટમ આપણે બ્રિટન પાસેથી શીખેલા છે બ્રિટન પાસેથી પ્રેરણા લઈને લેવામાં આવે છે। આપણને સૌને ખ્યાલ છે કે ભારતે અલગ અલગ 60 દેશના બંધારણનો અભ્યાસ કર્યો 60 દેશમાંથી બે દેશ એવા છે કે જેમાંથી સૌથી વધુ આપણે લીધું એક રહેલું છે બ્રિટન કેમ કે એનો આપણને પ્રત્યક્ષ અનુભવ હતો અને બીજું અમેરિકા કે અમેરિકાનું બંધારણ સૌથી પહેલું લેખિત બંધારણ હતું 1789 માં એનું બંધારણ અમલ તો બે દેશમાંથી જે સૌથી વધુ બાબતો આપણે લીધી એમાં બ્રિટનમાંથી આપણે શીખ્યા કે બજેટ કઈ રીતે તૈયાર થાય અને કઈ રીતે એને રજૂ કરી શકાય અને પસાર કરી શકાય। તો આપણને ઐતિહાસિક દસ્તાવેજમાં એવું મળે છે કે 7 એપ્રિલ 1860 ના દિવસે એક વિલસન કરીને અંગ્રેજ અધિકારી હતો એમણે સૌપ્રથમ વખત બજેટને રજૂ કરેલું પરંતુ એ જે બજેટ હતું એ સામાન્ય રીતે આખા ભાગ માટેનું નહોતું કે આખા વર્ષ માટેનું નહોતું એ અમુક ચોક્કસ પીરિયડ માટેનું હતું મતલબ એક આપણે અંશત બજેટ કહી શકીએ પાર્શિયલ બજેટ જેને આપણે કહી શકીએ પણ એક શરૂઆત તો થઈ મતલબ ભારતની અંદર આ વિલસને જે બજેટ રજૂ કર્યું એની પહેલા આ પ્રકારે બજેટની વ્યવસ્થા ભારતમાં નહોતી। હા છોટી છવાઈ વ્યવસ્થા હશે કોઈ કોઈ દેશે રજવાડાઓની અંદર કદાચ વ્યવસ્થા હશે કે અંદાજ લગાડવામાં આવે। તમે જુઓ કે આપણે ઘરની અંદર બજેટ અત્યારે આપણે ડિસાઈડ કરતા હોઈએ કે કેમ આખા વર્ષ દરમિયાન બજેટ ડિસાઈડ કરતા હોઈએ મોટા ભાગે નહીં। આપણે સામાન્ય રીતે શું થતું હોય કે આગામી નાણાકીય વર્ષની અંદર કેટલી આવક થશે જાવક થશે એનો અંદાજો લગભગ માંડતા નથી આપણે જે કરતા હોઈએ શું કરીએ કે ડે ટુ ડે નો હિસાબ લખીએ હે ને કે આજે શાકભાજી માટે શું ઉપયોગ કર્યો 70 રૂપિયાનો બે લીંબુ આવ્યા મતલબ આપણે શું કરીએ કે આખા દિવસ દરમિયાનનો ખર્ચ લખીએ અત્યારે આપણે એવું તો નથી કરતા કે એક વર્ષ જે આગામી આવશે ત્યારે આટલી અંદાજિત આવક થશે અંદાજિત આટલો ખર્ચ થશે। તો એ સમય દેશી રજવાડાઓની અંદર એવી વ્યવસ્થા નહીં હોય પણ અંગ્રેજ અધિકારી જે વિલસન આવ્યો એમણે એક શરૂઆત કરી કે એક અંદાજ લગાડીએ ત્યાર પછીથી નિયમિતપણે બજેટ રજૂ થવાની શરૂઆત થઈ ગઈ અને એ સમય જે બજેટને રજૂ કરતા ત્યારે જે અધિકારીઓ હતા એ શું કરતા કે ચામડાની બેગ લઈને આવતા અને એમાં બજેટના ડોક્યુમેન્ટ્સ લઈને આવે અને એક દિવસની રાહ હોય ત્યારે મીડિયા સમક્ષ આવે ફોટોસ પડાવે। ભારતની અંદર એવી જ વ્યવસ્થા હતી આઝાદી પછી પણ કે તમે જે દિવસે બજેટ રજૂ થયું હોય એ સમયે તમે હેડલાઇન અંદર ફોટો જોવો તો જે નાણા મંત્રી હોય એ ચામડાની બેગ લઈને ઉભા હોય અને અલગ અલગ પ્રકારના પોઝ આપીને ફોટો પડાવેલો હોય પણ નિર્મલા સીતારામન જે નાણા મંત્રી બન્યા
નિર્મલા સીતારમણ એવા પ્રથમ મહિલા નાણામંત્રી છે કે જે ફૂલ ટાઈમ ફાઇનાન્સ મિનિસ્ટર હોય. એની પહેલા મહિલા વ્યક્તિ હોય અને નાણા મંત્રાલય સંભાળ્યું હોય એવા ઇન્દિરા ગાંધી હતા, પરંતુ ઇન્દિરા ગાંધી ફૂલ ટાઈમ નહોતા, કેમ કે સાચે શું હતા, વડાપ્રધાન પણ હતા. તો નિર્મલા સીતારમણ પ્રથમ એવા મહિલા છે. એમણે એવી શરૂઆત કરી કે રેડ કલરનો એક ફોલ્ડર લઈને આવે છે ચામડાની બેગમાં છે અને એની પર રાષ્ટ્ર મુદ્રા ચિપકાવેલી હોય. જો કે હવે એમાં ડોક્યુમેન્ટ્સ નથી હોતા, કેમ કે હવે તો ટેબ્લેટ થી બજેટ ને રજૂ કરે છે, તો હવે તો ડોક્યુમેન્ટ્સ નો જમાનો નીકળી ગયો. કહેવાનો મતલબ એમ છે કે આ જે બજેટ શબ્દ છે જેનો ગુજરાતીમાં મતલબ શું થાય, ચામડાની બેગ. અને ચામડાની બેગ એટલે જ કહેતા કારણ કે અંગ્રેજ વખતે એક પરંપરા હતી એટલા માટે. બજેટ સાથે સંકળાયેલા મુખ્ય ચાર તબક્કાઓ રહેલા છે અને એ ચાર તબક્કાઓ આપણને આવડી જાય તો આપણું કામ થઈ જશે. તો એ મુખ્ય ચાર તબક્કાઓમાં સૌથી પહેલો તબક્કો હોય છે બજેટને તૈયાર કરવું. આપણો પહેલો તબક્કો હોય બજેટ તૈયાર થાય. ત્યાર પછી જે બીજો તબક્કો છે એ હોય છે બજેટને સંસદમાંથી પસાર કરવું. બજેટને સંસદમાંથી પસાર કરાવવું. ત્રીજો જે આપણો તબક્કો હોય છે એ હોય છે બજેટનું અમલીકરણ, કે જે મુજબ નાણાંની ફાળવણી કરવામાં આવે છે એ મુજબ નાણાં વપરાય છે કે કેમ. અને ચોથું હોય છે કે બજેટની સમીક્ષા કરવી. તો ચાર તબક્કાઓ રહેલા હોય છે અને એમાં આપણે આ લેક્ચરની અંદર જે ભણવાનું હોય છે એ મુખ્ય બે તબક્કાઓ છે. એક બજેટ તૈયાર કરવું અને બજેટને સંસદમાંથી કઈ રીતે પસાર કરી શકાય. સૌથી પહેલા તબક્કા વિશે આપણે વાત કરીએ કે બજેટને તૈયાર કઈ રીતે કરવામાં આવે અથવા તો કોણ બજેટને તૈયાર કર્યો. ભારતની અંદર જે નાણાં મંત્રાલય રહેલું છે એમાં એક વિભાગ હોય છે જેનું નામ છે આર્થિક બાબતોનો વિભાગ. તો નાણાં મંત્રાલય અંતર્ગત આવે છે આર્થિક બાબતોનો વિભાગ, જેને ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે. તો ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ અથવા તો આર્થિક બાબતોનો વિભાગ બજેટને તૈયાર કરે છે. હવે તમે જુઓ બરોબર ધ્યાન આપો, તમે આમ સાથે સાથે જે લખતા જાઓ છો પણ આ બુક ની અંદર ઓલરેડી બધું આપી દીધું છે, તો એ લખવું છે તમારે કે સાંભળવું છે? હા લખવું છે. લખવું છે કે સાંભળવું છે? હા સાંભળવું છે. વિભાગ જે બજેટ ને તૈયાર કરે તો અહીંયા આગળ આ વર્ષે 1 ફેબ્રુઆરી 2022 ના દિવસે જે નિર્મલા સીતારમણે બજેટ તૈયાર કર્યું એ બજેટ શા માટે હોય છે, તો કે આગામી નાણાકીય વર્ષ માટે. અને આપણે સૌ જાણીએ છીએ કે નાણાકીય વર્ષ જે શરૂ થાય એ 1 એપ્રિલ જે શરૂ થશે અને 31 માર્ચ સુધી શરૂ રહેશે. આપણો નાણાકીય વર્ષ છે તો અંગ્રેજ વખતથી આ પરંપરા છે નાણાકીય વર્ષ માટે 1 એપ્રિલ થી 31 માર્ચ. હવે એ સમય એની કઈક સગવડતા હશે, જેમ કે ખેડૂતો ડિસેમ્બર જાન્યુઆરી મહિનાની અંદર પાકને લણી લેતા અને ત્યાર પછી સરકારને એમાંથી ટેક્સ ભરી દેતા, તો એ હિસાબે આખું નાણાકીય વર્ષનું સેટઅપ હતું 1 એપ્રિલ થી 31 માર્ચ. પરંતુ નીતિ પંચની જે બેઠક યોજાયેલી એમાં નરેન્દ્ર મોદીએ દરેક સ્ટેટના મુખ્યમંત્રીઓને આહવાન કર્યું કે ભાઈ તમે તમારું નાણાકીય વર્ષ જે રહ્યું છે એમાં ફેરફાર કરવો હોય તો તમે કરી શકો. અથવા વિચાર કરો કે આ જે નાણાકીય વર્ષ છે એ અધવચ્ચેથી શરૂ થાય અધવચ્ચે પૂરું થાય, અને આપણો જે જનરલ ઇયર હોય છે એ 1 જાન્યુઆરી થી લઈને 31 ડિસેમ્બર સુધી હોય. તો 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર જો નાણાકીય વર્ષ કરે તો સમજવામાં વધુ સરળતા પડશે. તો મધ્યપ્રદેશ પહેલું સ્ટેટ છે કે જેમણે નાણાકીય વર્ષ 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર કરવા માટે પ્રોસેસ સ્ટાર્ટ કરી છે, રાઈટ? અને બાકીના બધા સ્ટેટ છે એ પણ ફ્રી છે પોતાનું નાણાકીય વર્ષ ચેન્જ કરવું હોય તો. પણ અત્યારે કહેવાનો મતલબ એમ છે કે 1 ફેબ્રુઆરી 2022 ના દિવસે નિર્મલા સીતારમણે જે બજેટ રજૂ કર્યું એમાં શેના માટેના ડેટા હશે, તો કે 1 એપ્રિલ 2022 થી લઈ અને ક્યાં સુધી હશે, તો કે 31 માર્ચ 2023 સુધીના ડેટા હશે. મતલબ અંદાજિત કેટલી આવક થશે, અંદાજિત કેટલી જાવક થશે, નું સરવૈયું એક હશે. હવે તમે જુઓ કે આ
વર્ષ માટેનું જે બજેટ તૈયાર કરવાનું છે એને શું કહેવાય 2022 અને 2023 નું બજેટ કહેવાય 2022 ની અંદર જે બજેટ રજૂ કરે એ કોના માટેનું કહેવાય 2022-23 માટેનું બજેટ કહેવાય આ બજેટ તૈયાર કરવાની જવાબદારી કોની માથે હોય છે આર્થિક બાબતોના વિભાગ માટે હવે આર્થિક બાબતોનો વિભાગ આ બજેટ તૈયાર કરવા માટે કોઈને રેફરન્સ તરીકે રાખે કે કેમ તો કે હા રેફરન્સ તરીકે રાખી શકે જેમ કે અહીં અગાઉનું જે નાણાકીય વર્ષ છે એ 2021-22 નું વર્ષ કહેવાશે એની પહેલાનું જે હશે 2020 અને 2021 નું વર્ષ કહેવાશે તો તમે વિચાર કરો કે આ જે વર્ષ હશે નાણાકીય વર્ષ એ ક્યારે ખતમ થયું હશે 31 માર્ચ 2022 ના દિવસે કે નહીં 31 માર્ચ 2022 ના દિવસે આ નાણાકીય વર્ષ ખતમ થયું હશે અને 1 એપ્રિલ 2022 થી નવું શરૂ થયું હશે તો જ્યારે બજેટને રજૂ કરવામાં આવે 1 ફેબ્રુઆરી દિવસે ત્યારે આ નાણાકીય વર્ષ તો શરૂ હશે કે નહીં મતલબ કે આ આખો કમ્પ્લીટ નથી થયું તો આ વર્ષના એક્ઝેક્ટ ડેટા આપણી પાસે નહીં હોય એ બધા અંદાજિત ડેટા જ હશે આ નાણાકીય વર્ષ સંપૂર્ણ કમ્પ્લીટ થઈ ગયું હશે કે નહીં તો એના એક્ઝેક્ટ ડેટા આપણી પાસે હશે એક્ઝેક્ટ ડેટાનો મતલબ શું થાય કે અંદાજ લગાડ્યો હોય કે 100 રૂપિયાનો ખર્ચ થશે એને જ કંઈ ખ્યાલ આવી ગયો હોય કે 100 રૂપિયા નહીં 120 નો ખર્ચ થયો મતલબ એક્ઝેક્ટ ડેટા આપણી પાસે હશે તો જો 2022 અને 23 નું બજેટ તૈયાર કરવાનું છે એની પાછળના 2 વર્ષના બજેટ આપણી પાસે છે એમાંથી આ એક્ઝેક્ટ આપણી પાસે નથી કેમ તો કે હજી નાણાકીય વર્ષ શરૂ હોય છે હજી પૂરું થયું નથી જ્યારે આ એકદમ કમ્પ્લીટ થઈ ગયું તો આના એક્ઝેક્ટ ડેટા અને આના જે બજેટના ડેટા છે એ બેયનો ઉપયોગ કરી બેને રેફરન્સમાં રાખી અને આ વર્ષનું નાણાકીય બજેટ તૈયાર થાય છે તેનો મતલબ એ થાય કે સવાલ પરીક્ષામાં એ રીતે પૂછાયો કે જે વર્ષનું બજેટ તૈયાર કરવાનું હોય તો પાછલા કેટલા વર્ષનો ડેટા રેફરન્સ તરીકે રાખવામાં આવે તો કે પાછલા 2 વર્ષનો જે ડેટા છે એને રેફરન્સ તરીકે રાખી અને આર્થિક બાબતોનો વિભાગ આખો બજેટ તૈયાર કરે દર વર્ષે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય રીતે પ્રોસેસ સ્ટાર્ટ થાય ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર અલગ અલગ મંત્રાલય અલગ અલગ વિભાગોને એક સર્ક્યુલર આપી દેવામાં આવે કે તમે તમારા અંદાજોને મોકલી દો તો ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાથી પ્રોસેસ સ્ટાર્ટ થાય અંદાજિત ખર્ચ આગામી વર્ષે કેવા થવાના છે એના અહેવાલ એના રિપોર્ટ્સ મંગાવવામાં આવે ત્યાર પછી આર્થિક બાબતોનો વિભાગ જે હશે શું કરશે એને રિવાઇઝ્ડ કરશે ચેક કરશે કે ભાઈ ખરેખર દેશની આર્થિક પરિસ્થિતિ એવી છે કે એને રૂપિયા ફાળવી શકે કે કેમ તો અલગ અલગ મંત્રાલય કે ડિપાર્ટમેન્ટ જે પોતે અહેવાલ મોકલે એને રિવાઇઝ્ડ કરે દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે ગૃહ મંત્રાલય છે એનો કોઈ વિભાગ હોય એ માનો કે એમ કહેશે કે મારે 500 રૂપિયાની જરૂર પડશે સપોઝ તો એ સમયે માનો કે આર્થિક બાબતોનો વિભાગ કહેશે કે નહીં 500 રૂપિયા આપી શકાય એમ નથી આ વખતે 200 રૂપિયાથી કામ લેવું પડે છે કેમ કે કોરોના મહામારી આવી ગઈ બીજા 2000 પ્રકારની બીમારીઓ અર્થવ્યવસ્થાને લાગુ પડી છે એટલા માટે અત્યારે 500 રૂપિયા આપી શકાય એમ નથી તો એ ગૃહ મંત્રાલયનો વિભાગ એમ કહેશે કે નહીં 500 તો દેવા પડશે તો એક કન્ફ્યુઝનની સ્થિતિ આવી ગઈ ડિસ્પ્યુટ ઉભો થઈ ગયો એ જે ડિસ્પ્યુટ ઉભા થાય છે એ કોની પાસે જાય કાં તો વડાપ્રધાનની પાસે જાય અને કાં તો નાણામંત્રીની પાસે જાય અને એ જે ડિસિઝન આપી દી ફાઇનલ ગણાશે તો વડાપ્રધાન અથવા તો જે નાણામંત્રી હશે એ પ્રોબ્લેમ જે હશે અથવા તો જે ડિસ્પ્યુટ હશે એને સોલ્વ કરવાનું કામ કરશે તો ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જે પ્રોસેસ સ્ટાર્ટ થાય એ લગભગ જાન્યુઆરી મહિના સુધી એમનું શરૂ રહેશે ત્યાર પછી આખું બજેટ જે તૈયાર થઈ જાય એટલે નાણા મંત્રાલયની અંદર એક હલવા સેરેમોનીનું આયોજન કરવામાં આવે હલવો બનાવવામાં આવે અને નાણામંત્રી પોતે દરેક સભ્યને પીરસવાનું કામ કરે તેના ફોટા દર વર્ષે ન્યૂઝપેપરની અંદર આવતા હોય છે હલવો ખાઈ લે પછી જેટલા જેટલા વ્યક્તિઓ બજેટ તૈયાર કરવા સાથે સંકળાયેલા હોય એ બધાના મોબાઈલ ફોન લઈ લેવામાં આવે એમને ઇન્ટરનેટ કનેક્શન કાપી દેવામાં આવે જ્યાં સુધી બજેટ પ્રિન્ટ થઈ અને પબ્લિશ ન થઈ જાય રજૂ ન થઈ જાય ત્યાં સુધી બહારી દુનિયા સાથે કોઈ પણ પ્રકારના રિલેશન ન રાખી શકે કેમ કે બજેટની અંદર સેન્સિટિવ ડેટા હોય અને આ જો રિલીઝ કરી દેવામાં આવે અથવા તો લીક કરી દેવામાં આવે તો ચોક્કસ પ્રકારના જે ક્ષેત્ર હોય એની કંપનીને ફાયદો થઈ શકે શેર બજારની અંદર ઉછળકૂદ થઈ શકે એટલા માટે એ જેટલા પણ કર્મચારીઓ સંકળાયેલા હોય બધાને બરોબર હલવો ખવડાવી દે અને ત્યાર પછી એને કોઈ જગ્યાએ પેક કરી દે ત્યાં રમકડાની બધી વ્યવસ્થા હોય છે મતલબ એ બોર તો નહીં થાય પણ એ બહારની દુનિયા સાથે રિલેશન ન રાખી શકે હવે આ બજેટ
ટકો તૈયાર થઈ ગયો એને પસાર કરવાનો છે સંસદમાં છે ભારતીય બંધારણમાં એક અનુચ્છેદ છે 77 નંબરનો 77 નંબરમાં લખવામાં આવ્યું છે કન્ડક્ટ ઓફ બિઝનેસ ઓફ સેન્ટ્રલ ગવર્નમેન્ટ મતલબ કે ભારત સરકાર કઈ રીતે કામ કરશે કન્ડક્ટ ઓફ બિઝનેસ બિઝનેસ મતલબ જે કામકાજ કરે છે એ તો ભારત સરકાર કઈ રીતે કામકાજ કરશે કયા મંત્રી શું કામ કરશે આના માટે રાષ્ટ્રપતિ નિયમો બનાવી શકે તો 77 નંબરની અંદર જે પેટા અનુચ્છેદમાં ત્રીજા નંબરનો અનુચ્છેદ છે એમાં લખ્યું છે કે રાષ્ટ્રપતિ નાણા મંત્રીને જવાબદારી સોંપે છે કે બજેટને રજૂ કરવામાં આવે તો તમને જ્યારે એવો સવાલ પૂછવામાં આવે કે બજેટને સંસદમાં યાને લોકસભામાં રજૂ કરવાની જવાબદારી કોની હોય છે જવાબદારી છે રાષ્ટ્રપતિની યાદ રાખજો રાષ્ટ્રપતિ પોતે કોને આપી દે છે નાણા મંત્રીને આપી દે છે તો અનુચ્છેદ નંબર 77(3) અંતર્ગત રાષ્ટ્રપતિ નિયમ બનાવ્યો કે બજેટને રજૂ કોણ કરશે નાણા મંત્રી ખરેખર તો રાષ્ટ્રપતિ કરવાનું છે પણ નાણા મંત્રીને જવાબદારી સોંપે છે તો રાષ્ટ્રપતિ છે એ જવાબદારી સોંપે છે ફાઇનાન્સ મિનિસ્ટરને અને ફાઇનાન્સ મિનિસ્ટર એ બજેટને રજૂ કરવા માટે ક્યાં જાય છે તો કે લોકસભામાં યાદ રાખજો કે બજેટ હંમેશા સૌપ્રથમ રજૂ કઈ જગ્યાએ થશે લોકસભાની અંદર રાજ્યસભામાં સૌપ્રથમ રજૂઆત નહીં થાય ફેબ્રુઆરી મોરારજી દેસાઈ છે એમનો જન્મદિવસ હતો 29 ફેબ્રુઆરી ના દિવસે તો ઈ એવા ફાઇનાન્સ મિનિસ્ટર હતા કે જેમણે પોતાના જન્મ દિવસે બજેટ ને રજૂ કર્યું હોય અને એક વાર નહીં બે વાર 1964 માં અને 1968 માં અને સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ એમના નામે છે મોરારજી દેસાઈ ના નામે છે 10 વખત બજેટ ને રજૂ કર્યું તો અહીંયા આગળ પહેલા એવી પરંપરાથી એક આપણે નિયમ કહી શકીએ કે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસે બજેટ ને રજૂ કરતા એટલે કાં તો 28 કાં તો 29 ફેબ્રુઆરી હતો હવે ઘટના એ થતી કે ફેબ્રુઆરી મહિનાનો અંતિમ દિવસ એટલે ફેબ્રુઆરી મહિનો તો આખો જતો રહ્યો ત્યાર પછી માર્ચ મહિનો ત્યાર પછી એપ્રિલ મહિનો ત્યાર પછી મે મહિનો એટલે કે બજેટ ને રજૂ કરે બજેટ ઉપર ચર્ચા કરે બજેટ ને મતદાનમાંથી પસાર કરાવે એના માટે કેટલા મહિના મળતા 3 મહિના મળતા તો એની જગ્યાએ એવું જો કરવામાં આવે કે ફેબ્રુઆરી મહિનાના પહેલા દિવસે બજેટ ને રજૂ કરવામાં આવે તો આખો ફેબ્રુઆરી મહિનો તો મળે ચર્ચા વિચારણા માટે મતદાન માટે ટાઈમ તો મળી રહેશે અને એટલા માટે 2017 થી એ પરંપરામાં ચેન્જ કર્યો પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ ને રજૂ કરવામાં આવે છે રાષ્ટ્રપતિની ભલામણ પહેલા લેવી પડશે આપણે જ્યારે નાણા વિધેયક ભણી ગયા ત્યારે મેં વાત કરી હતી કે નાણા વિધેયક કેવું હોય છે અથવા નાણાકીય વિધેયક કે જેને રજૂ કરતા પહેલા સવારી પરમિશન લેવી પડશે રાષ્ટ્રપતિ કેમ કે કેન્દ્ર સરકારમાં જે ત્રણેય તિજોરી છે એના સંરક્ષક તરીકે કોણ હોય છે રાષ્ટ્રપતિ હોય છે તો ત્રણેય તિજોરીની ચાવી રાષ્ટ્રપતિ પાસે હોય તો એની ભલામણ લેવી જરૂરી છે તો રાષ્ટ્રપતિની ભલામણ લેવાની હોય છે ભલામણ મતલબ રાષ્ટ્રપતિ એક લેટર લખીને દેશે કે હા તમે બજેટને રજૂ કરી શકો પણ છેલ્લા બે વખતથી નિર્મલા સીતારામન પરંપરા ઉભી કરી છે કે રાષ્ટ્રપતિની ભલામણ તો લે છે પણ સાથે મળવાઈ જાય છે ખરેખર મળવાની પરંપરા નહોતી પણ હવે બેઠક કરવા માટે જાય છે 10-15 મિનિટ આશીર્વાદ લઈને આવી જાય છે અને લોકસભા બજેટ રજૂ કરે છે આ બજેટ ને જે રજૂ કરવામાં આવે એક આપણે તારીખ જોઈ ગયા 1 ફેબ્રુઆરી હવે કેટલા વાગે રજૂ કરવામાં આવે તો અત્યારે તો 11 વાગે બજેટ ને રજૂ કરે છે પણ 1999 સુધી પરંપરા એમ હતી કે સાંજે 5 વાગે બજેટ ને રજૂ કરવામાં આવે હવે સાંજે 5 વાગે જો બજેટ ને રજૂ કર્યો બજેટ ને રજૂ કર્યા પછી સામાન્ય ચર્ચાઓ કરે રાત પડી જાય ઘણાને ઘરે મૂકવા જવું પડે એટલે પછી ડિસાઈડ કર્યું કે લોક લાગણીનો માન આપી કે વહેલા રાખો તો વધુ સારું તો સવારે 11 વાગે બજેટ ને રજૂ કરવાની પરંપરા 1999 થી ઊભી થઈ ગઈ હવે આ બજેટ ને રજૂ કરવાનું હોય એમાં બે ભાગ હશે બજેટ ની રજૂઆત એનો મતલબ શું થશે તો કે જે કેન્દ્રીય નાણા મંત્રી હશે ઉભા થશે બે ભાગ ની અંદર ચર્ચા કરશે એનો જે પહેલો ભાગ હોય એ દેશની આર્થિક સ્થિતિ ઉપર હોય
આર્થિક સ્થિતિ અંતર્ગત એટલે કે પાછલા વર્ષે આટલો વિકાસ કર્યો, જીડીપી માં આટલા ટકા પ્રોડક્શન છે વગેરે વગેરે, અને ત્યાર પછી આવતા વર્ષે આટલાનો ટાર્ગેટ છે, મતલબ ઇકોનોમિક બાબતો પર ચર્ચા કરશે જે લગભગ આપણને સમજાશે. અને જે બીજો પોર્શન હોય છે એ શેનો હોય છે, તો કે ટેક્સેશન ઉપર હોય છે કે આ વખતે ટેક્સમાં વધારો કરવામાં આવે છે, ઘટાડો કરવામાં આવે છે કે યથાસ્થિતિ રાખવામાં આવે છે. તો ટેક્સેશન ઉપર બીજી એક બાબત હશે. તો જયારે બજેટને રજૂ કરશે નાણામંત્રી, તો એ સમય બે ભાગની અંદર બજેટ સ્પીચ હશે. આ બજેટ સ્પીચ કેટલી આપવી એ ફિક્સ તો નથી હોતો, એ ડિપેન્ડ કરશે કે નાણામંત્રી છે એ ઘરે થી નાસ્તોપાણી કરીને આવે કે કેમ, એની ઉપર ડિપેન્ડ કરશે. જેમ કે આપણા જે નિર્મલા સીતારામન છે, એમણે જયારે 2020 અને 21 નું બજેટ રજૂ કર્યું, તો એ સમય 2 કલાક 42 મિનિટ સ્પીચ આપી. તો 2 કલાક અને 42 મિનિટ ની જે સ્પીચ આપી એ અત્યાર સુધી નો રેકોર્ડ છે. કેટલી લાંબી સ્પીચ કોઈ નથી આપી, અને તોય એમાં એમની તબિયત તો ડાઉન હતી. વચ્ચે 2 વખત નીચે બેઠી ગયા, અને પછી નરેન્દ્ર મોદી એમને લેકે બહાર, બસ હવે બસ કહો, 2 કલાક 42 મિનિટ થઈ ગઈ છે. તો અત્યાર સુધીની સૌથી લાંબી સ્પીચ હતી. હવે એક અન્ય વ્યક્તિ થઈ ગયા નાણામંત્રી થઈ ગયા, જેનું નામ છે એચએમ પટેલ. એચએમ પટેલ નું નામ કોઈ સાંભળ્યું કે કેમ? ના સાંભળ્યું તો હા પડો, મારે વિશે માહિતી તો દે દો, પણ પાછળ લાગે કે આ ક્યારે સાંભળી એવું છે. આ એચએમ પટેલ એ વ્યક્તિ છે કે જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા, ત્યારે એકબીજાની વચ્ચે જે સંપત્તિની વહેંચણી કરવાની હોય એમાં એમનો ફાળો મહત્વપૂર્ણ હતો. એક મૂવી YouTube ની અંદર અવેલેબલ છે, જેનું નામ છે પાર્ટીશન 1947. કોઈ જોયું છે આમાંથી? તો પાર્ટીશન 1947 કરીને ફ્રી મૂવી છે YouTube માં, જ્યારે ફ્રી પડો કંટાળી જાવ ત્યારે જોઈ લો. તો એમાં જ્યારે વાઇસરોય તરીકે, છેલ્લા વાઇસરોય તરીકે માઉન્ટ બેટન આવે છે, એ સમયની આખી પરિસ્થિતિ દેખાડે છે. એમાં દેખાડે છે કે જે વાઇસરોય નું જે રસોડું હોય એને ભાગલા પડે છે, 2 ચમચી પાકિસ્તાન ની, 3 ચમચી ભારત ની, 2 તપેલા આના, 3 તપેલા આના, મતલબ એને ભાગલા પડે છે. તો ભારત અને પાકિસ્તાન ના ભાગલા પડ્યા ને એ સમયે જે સંસાધન ની વહેંચણી કરવામાં આવી એમાં એચએમ પટેલ નો ફાળો મહત્વપૂર્ણ હતો. એમણે જયારે બજેટ ની રજૂઆત કરી તો લગભગ 800 જેટલા શબ્દો બોલ્યા, પછી બેઠી ગયા. ઘણા લાગ્યું કે હમણાં એ ઉભા થશે થાક ખાઈ, તો એમણે કીધું બસ બજેટ સ્પીચ આટલી જ હોય કે 800 શબ્દો માત્ર બોલ્યા. હવે 800 શબ્દ એટલે તમે ફૂલ સ્કેચ જે પેજ તમે વાપરો છો એના લગભગ 2 પેજ થઈ શકે. 2 પેજ બોલો હોય તો 5 મિનિટ તો એના છે, મારી જે હોય તો 3 મિનિટ માં બોલશે. તો તમે ગૂગલ ની અંદર જે લખશો કે લેઝી ફાઇનાન્સ મિનિસ્ટર, એટલે એચએમ પટેલ નું નામ પહેલા આવશે. મીડિયા વાળા એને આળસુ નાણામંત્રી તરીકે ઓળખાવેલા છે. તો સૌથી લાંબી જે બજેટ સ્પીચ આપી, હા, સૌથી વધુ શબ્દો બોલવાનો રેકોર્ડ છે એ ડોક્ટર મનમોહન સિંહ ના ફાળે છે, કે સૌથી વધુ શબ્દો બોલ્યા, બરાબર. એ ભલે ટાઈમ ઝાઝો નથી લીધો, પણ ઝડપથી શબ્દો બોલી ગયા છે, અને વધારે ટાઈમ લીધો હોય એવા નિર્મલા સીતારામન. તો બજેટ રજૂ થઈ ગયું. બજેટ રજૂ થઈ ગયા પછીની પ્રોસીજર શું હશે? તો કે એની જે કોપી હશે એ તમામ સભ્યોને આપી દેવામાં આવશે, બજેટની કોપી. એ જ રીતે રાજ્યસભાના જે સભ્યો હશે એને પણ કોપી આપી દેવામાં આવશે. રાજ્યસભાના સભ્યોને જે કોપી આપી દેવામાં આવે એને પણ શું કહેવાય? બજેટની રજૂઆત કહેવાય. તો રાજ્યસભામાં બજેટ રજૂ થશે કે નહીં થાય? તો કે હા, રજૂ તો થશે, પણ હા, સૌ પ્રથમ નહીં થાય. લોકસભા થઈ ગયા પછી રાજ્યસભાના સભ્યોને કોપી તો મળશે. ત્યાર પછી બજેટ ઉપર 4 થી 5 દિવસ માટે સામાન્ય ચર્ચા થશે. તો જો હવે આપણે એક પછી એક પ્રોસીજર આખી જોવાની છે. સૌથી પહેલું જે સ્ટેપ આપણે ભણ્યા એ છે બજેટની રજૂઆત. બજેટની રજૂઆત આપણે દરેક જે સ્ટેપ છે એને એકદમ ખુલ્લા લઈને ભણવાના છે, અને ત્યાર પછી તમારે જે સવાલ પરીક્ષામાં પૂછાયેલા છે એને એકવાર ચેક કરી લેવાના કે હવે આવડે છે કે કેમ, રાઈટ. તો દરેક સ્ટેપ ને એકદમ વ્યવસ્થિત રીતે ભણતા જઈએ. તમને વચ્ચે કોઈ જગ્યાએ ડાઉટ લાગે તો પૂછી લેજો, કેમ કે આ જે ટોપિક છે કોમ્પ્લિકેટેડ ટોપિક છે, તમે એમને જાતે જાતે વાંચવા બેઠશો તો નહીં સમજાય. તો સૌથી પહેલું સ્ટેપ છે બજેટ ની રજૂઆત. બજેટ રજૂ થઈ ગયા પછીનું બીજું સ્ટેપ આવે સામાન્ય ચર્ચા. આ સામાન્ય ચર્ચાનો મતલબ થશે કે 4 થી 5 દિવસ માટે ચર્ચા શરૂ રહેશે, જેમાં બજેટમાં ઉલ્લેખિત અલગ અલગ પ્રકારની યોજનાઓ અથવા તો પોલિસી એ બધાની પર સામાન્ય ચર્ચા થશે. વિરોધ પક્ષ એકદમ આક્રમક મોડમાં નહીં હોય, એકદમ એગ્રેસિવ નહીં થઈ ગયો હોય. એનું કારણ શું હોય? તો કે બજેટની કોપી હજી મળી હોય ને,
બજેટ ઉપર હજી આપણે સ્ટડી તો નહીં કર્યું હોય તો એટલા માટે એકદમ સામાન્ય હલકી ફુલકી ચર્ચા કરશે જેમાં નાણામંત્રીને સવાલ જવાબ કરી શકે જેના જવાબ નાણામંત્રી આપી શકે તો સામાન્ય ચર્ચા થાય હવે શું થશે તો કે સંસદની અંદર એક વેકેશન પાડવામાં આવશે એક નાનકડો બ્રેક પાડવામાં આવશે અને એ બ્રેક સામાન્ય રીતે કેટલો હોય તો કે 4 થી 5 અઠવાડિયા સુધીનો બ્રેક હોઈ શકે આ ફિક્સ નથી હોતો તો 4 થી 5 અઠવાડિયા માટે સત્રને શું કરવામાં આવે સ્થગિત કરવામાં આવે એડજન કરવામાં આવે એ એડજન શા માટે કરવામાં આવે તો કે તમામ સભ્યો પોતે બજેટનો અભ્યાસ કરી લે એટલા માટે વિરોધ પક્ષના જે નેતાઓ હશે શું કરશે બિલોની કાચ લઈને અભ્યાસ કરશે નાના નાની જે જોગવાઈ હોય જે નાના નાની રકમની ફાળવણી કરેલી હોય એની પર એ સ્ટડી કરશે અને પોતે શું કરશે તો કે એક નોટબુક તૈયાર કરશે નોટબુકમાં બે હાઇલાઇટનો ઉપયોગ કરશે કે જેમાં સવાલ પૂછો આઈએમપી હોય એ પિંક હાઇલાઇટ થી કરશે અને જે મોસ્ટ આઈએમપી હોય એ યલો થી કરશે ડબલ ઓપ્ટ છે તો વિરોધ પક્ષાને તો હાઇલાઇટ નો ઉપયોગ કરશે નોટ તૈયાર કરશે સાથે તો જો કે લોકસભાની અંદર જે સભ્યો છે એ અને રાજ્યસભાની અંદર જે સભ્યો છે એ લોકસભામાં તમે 545 સભ્યો કહી દીધો રાજ્યસભા 245 કહી દીધો કેટલા થઈ ગયા ટોટલ 790 આ 790 સભ્ય જે હશે એ બધા આર્થિક બાબતોના નિષ્ણાત વ્યક્તિ હશે લાગે છે તો 790 કે તો રાજકારણીઓ છે કે નહીં તો રાજકારણીઓમાંથી ઘણા તો એવા છે કે જે 8 ચોપડી ભણેલા હોય ઘણા 10 ચોપડી ભણેલા હોય ઘણા ગ્રેજ્યુએટ કદાચ હોય હવે લોકસભા કે રાજ્યસભા મેમ્બર તો હોય તેના માટે શૈક્ષણિક લાયકાત અત્યારે કેટલી લાગુ છે કેટલું મિનિમમ ભણ્યા હોય તો લોકસભા કે રાજ્યસભા બની શકે બિલકુલ નથી બરાબર ને બાળ મંદિર ન કર્યું હોય એ બની શકે તો બજેટ જે રજૂ કરે છે એની કોપી બધાને આપી દે છે તો 790 સભ્યો એની પર અભ્યાસ કરે કે વગેરે કરે એની કરતા બેટર છે કે એ સંસદમાંથી કેટલાક વ્યક્તિઓની સમિતિઓ બનાવી દેવામાં આવે એ સમિતિઓમાં એવા વ્યક્તિઓને રાખવામાં આવે કે જે સામાન્ય રીતે આર્થિક બાબતોનો અનુભવ ધરાવતા હોય તો બજેટ ઉપર બરોબર એ લોકો ચર્ચા કરી શકે અને અભ્યાસ કરી શકે તો એના માટે જેની એક પરંપરા એવી ઊભી થયેલી છે કે બજેટ ઉપર ચર્ચા કરવા 24 જેટલી વિભાગીય સમિતિઓની રચના કરવામાં આવે છે આ વિભાગીય સમિતિઓ શું કરશે તો કે બજેટનો અભ્યાસ કરશે અને સરકારનું ધ્યાન દોરવા જેવી બાબતો જે હશે એનું ધ્યાન દોરશે તો 24 વિભાગીય સમિતિઓ હોય હવે આમાંથી 10 જેટલી જે સમિતિ હોય એ રાજ્યસભામાંથી હોય અને 14 જેટલી જે સમિતિ હોય એ લોકસભામાં બનાવવામાં આવે છે જો અહીંયા સમજવાની બાબત એ છે કે રાજ્યસભાની નાણાકીય પાવર્સ નથી આપણે અગાઉ કહી ચૂક્યા કે રાજ્યસભા વડીલગૃહ હોય છે નાણાની બાબતમાં સત્તાઓ નથી પણ અહીંયા આગળ એમ કહે છે કે વિભાગીય સમિતિમાં 10 સમિતિઓ રાજ્યસભામાંથી લેવામાં આવતી હોય છે તો 24 પ્રકારની વિભાગીય સમિતિઓ આ 4 થી 5 અઠવાડિયાનો જે બ્રેક પાડે જે સત્ર સ્થગિત કરી દીધું હોય એ દરમિયાન અભ્યાસ કરશે અને પોતાના જે રિપોર્ટ્સ હશે સબમિટ કરાવશે જેવા પોતાના રિપોર્ટ્સ સબમિટ કરાવશે એટલે ડિટેલ ચર્ચા શરૂ થશે તો ત્રીજો સ્ટેપ જે આવશે એ આવશે ગહન ચર્ચા આ જે ચર્ચા વિચારણા કરવામાં આવશે એમાં વિરોધ પક્ષ તરફથી શું થશે તો કે જે પહેલા હાઇલાઇટ નો ઉપયોગ કરી નોટ્સ ની સાથે લઈને આવશે નાના નાની બાબતો પર ચર્ચાઓ શરૂ કરી દેશે હવે એ ચર્ચા વિચારણા દરમિયાન ઘણી બધી વખત એવું બનતું હોય છે કે કોઈ કારણ વગરની ચર્ચા લંબાતી જતી હોય છે કેમ કે વિરોધ પક્ષને હંમેશા એવું હોય કે ભાઈ બજેટને પસાર થવા વાર લાગે તો વિરોધ પક્ષ ખાલી ખોટું ચ્યુંગમની જેમ ખેંચા ખેંચ કરશે જ્યારે લોકસભાના અધ્યક્ષને એવું લાગે કે અલગ અલગ વિભાગોની ગ્રાન્ટની સંખ્યા વધારે છે ગ્રાન્ટને આપણે ગુજરાતમાં કહેશું અનુદાન તો અલગ અલગ વિભાગની જે અનુદાનની માંગ હોય કે ગૃહ મંત્રાલયમાં રાજ્ય વિભાગ રહેલો છે ગૃહ મંત્રાલયમાં જે જમ્મુ કાશ્મીરનો વિભાગ છે ગૃહ મંત્રાલયમાં જે બોર્ડર સિક્યુરિટી વિભાગ છે એ બધાની જે અનુદાનની માંગ છે જે ગ્રાન્ટ છે એને ઇન્ડિવિડ્યુઅલ પસાર કરાવવાની હોય તો જ્યારે આ પસાર કરાવવામાં લોકસભાના અધ્યક્ષને લાગે કે ભાઈ જો ખેંચા ખેંચ કરશે વિરોધ પક્ષના નેતાઓ ખાલી ખોટું તો સમયનો બગાડ થશે તો એના માટે લોકસભાના અધ્યક્ષની પાસે એક સાધન હોય છે જેને કહેવાય બુલેટિન આ બુલેટિનનો મતલબ એ થાય કે જ્યારે ખાલી ખોટી ચર્ચાની અંદર સમય વેસ્ટ જતો હોય તો લોકસભા અધ્યક્ષ જાહેર કરશે કે બુલેટિન બુલેટિનનો મતલબ થાય કે ચર્ચા વિચારણા ત્યાંથી અટકી જશે અને એની જગ્યાએ સીધું શું આવી જશે મતદાન તો બુલેટિન શું રહેલું છે એક પ્રકારનું સાધન છે
કે જે અત્યારે અટકાવી દેશે પોઝ કરાવી દેશે કે હવે કોઈ ચર્ચા વિચારણા નહીં થાય એને કે સીધું શું થઈ જશે મતદાન થઈ જશે તો આ એક સાધન ધ્યાન રહેલું છે લોકસભામાં અલગ અલગ પ્રકારની અનુદાન જે પસાર થાય છે જે ગ્રાન્ટની માંગણીઓ જે પસાર થાય છે લોકસભામાં એકદમ સહેલું કામ છે કેમ કે લોકસભામાં આપણને ખ્યાલ છે કે કોઈ એક પાર્ટીની હંમેશા શું હોય છે બહુમતી હોય છે મોટા ભાગે હોય છે તો લોકસભાની અંદર જ્યારે કોઈ પર્ટિક્યુલર પાર્ટીની બહુમતી હોય તો ત્યાંથી બજેટને પસાર કરાવવું એકદમ સહેલી બાબત હોય તો વિરોધ પક્ષમાં શું કરી શકે તો એક તો ચર્ચા વિચારણા લંબાવી શકે અને એ જ રીતે વિરોધ કરી શકે ઘણી વખત એવું બને કે વિરોધ પક્ષ તરફથી પ્રતિક સ્વરૂપે વિરોધ કરે અને પ્રતિક સ્વરૂપે વિરોધ કરવો હોય તો એના માટે અલગ અલગ કટ મોશન્સ હોય છે આ કટ મોશનને ગુજરાતીમાં આપણે શું કહીએ કાપ પ્રસ્તાવ કટ મોશન્સ અથવા તો જેને શું કહીએ કાપ પ્રસ્તાવ આ કાપ પ્રસ્તાવ ત્રણ પ્રકારના હોય બરોબર આ સમજી ગયો પછી લખવાનું કામ કરજો કટ મોશન્સ ત્રણ પ્રકારના હોય જેમાં સૌથી પહેલો જે હોય એને આપણે કહી શકીએ પોલિસી કટ ત્યાર પછી એક જે કટ રહેલું છે એને કહેવાય ટોકન કટ અને ત્રીજો જે રહેલો છે એનું નામ છે ઇકોનોમી કટ ત્રણ પ્રકારના કટ મોશન્સ કોણ દ્વારા લાવવામાં આવે વિરોધ પક્ષ દ્વારા લાવવામાં આવે જેમાં જે પહેલો કટ છે જેમાં લખ્યું પોલિસી કટ એમાં વિરોધ પક્ષ તરફથી સરકારની પોલિસીનો વિરોધ કરવામાં આવશે કે તમે બજેટની અંદર જે લખ્યું છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરવા માટે 8 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે પણ દેશની અંદર પહેલા ચાર્જિંગ સ્ટેશન તો ઉભા કરો ઇલેક્ટ્રિક વ્હીકલનું પ્રોડક્શન તો પહેલા ઉભું કરો ત્યાર પછી એને સસ્તા તો બનાવો અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલની જે કિંમત છે ખૂબ વધારે છે તો માણસો ખરીદતા નથી મતલબ તમારી પોલિસી એકદમ ભંગાર પ્રકારની છે એવું કહી દેશો ત્યાર પછી માની લો કે અન્ય કોઈ પોલિસી હોય દાખલા તરીકે એવી પોલિસી અપનાવે કે ડિજિટાઇઝેશન સરકાર એ ઉપર ભાર મૂકે કે ડિજિટાઇઝેશન એક ક્લિક ઉપર તમે પૈસા ટ્રાન્સફર કરી શકશો તો વિરોધ પક્ષ કહેશે કે તમારી પોલિસી એકદમ ભંગાર પ્રકારની છે કેમ કે દેશમાં સાયબર સિક્યુરિટી જ નથી તો પહેલા સાયબર સિક્યુરિટી તો ઉભી કરો ઘણી વખત સાયબર સેલને પૂછવામાં આવે તો એને પકડમાં નથી આવતો એનાથી સોલ્વ થતો પ્રશ્ન તો તમારી જે પોલિસી છે ડિજિટાઇઝેશન ની એકદમ ભંગાર પ્રકારની છે તો બજેટ ની અંદર જે પોલિસી અપનાવવામાં આવેલી હોય એનો વિરોધ કરવા માટે વિરોધ પક્ષ શું કરશે પોલિસી કટ અંતર્ગત શું થશે કે વિરોધ પક્ષ એમ કહેશે કે તમે જે રૂપિયા માંગો છો એમાં એક રૂપિયો ઘટાડવાનો કઈ વિરોધ કરવામાં આવે તમે જે રૂપિયા માંગો છો એમાં કેટલા ઘટાડવાના છે એક રૂપિયો તો તમને થશે કે આ એક રૂપિયો ઘટાડવાનું કેમ કહેશે મતલબ એક રૂપિયો ઘટાડવાનું કે તો બહુ સરળ નથી કે ચાલો સરકાર કહેશે કે ચાલો એક રૂપિયો બહુ ઓછો કરી નાખશે પણ આ વિરોધ માટેનું પ્રતીક છે એક રૂપિયો ઘટાડવાનો મતલબ એક રૂપિયો નથી ઘટાડવાનું પણ આ વિરોધ કરવા માટેનું એક પ્રતીક છે એક સિમ્બોલ છે તો પોલિસી કટ અંતર્ગત શું થશે કે વિરોધ પક્ષ તરફથી પોલિસીનો વિરોધ કરવા માટે કટ મોશન લાવવામાં આવે કટ મોશન એક પ્રકારનું બાર્ગેનિંગ જેવું હોય કે જે સરકાર ડિમાન્ડ કરતી હોય ને કે મને આટલા રૂપિયા જરૂર પડશે તો વિરોધ પક્ષ બાર્ગેનિંગ કરશે કે ભાઈ તમારે આટલા રૂપિયા કામ થઈ જાય છે તો આટલા રૂપિયા કેમ માંગો છો બાર્ગેનિંગ કરતા ફાવે કે ન ફાવે આજે બાર્ગેનિંગ પાવર હોય એ સ્ત્રી પાસે વધારે કે પુરુષ પાસે વધારે સ્ત્રી પાસે વધારે હોય ગ્રામીણ વિસ્તારમાંથી આવતો એની પાસે વધારે હોય કે શહેરી વિસ્તાર પાસે ગ્રામીણ વિસ્તાર પાસે સૌથી વધારે બાર્ગેનિંગ પાવર તો આમાંથી કેટલા બાર્ગેનિંગ કરી શકે દુકાનદારની પાસે જાય દુકાનદાર કે 200 રૂપિયાની વસ્તુ છે કદાચ મારી જેવું કોઈ હોય તો બાર્ગેનિંગ કેટલું કરે 10 રૂપિયા 100 ની ઉપર દેવું લગભગ 60 રૂપિયા એટલે અહીંયા વિરોધ પક્ષ જે કરશે એ સંબંધિત શું કરશે બાર્ગેનિંગ સરકારને કહેશે પોલિસી કટમાં એક રૂપિયો ઘટાડી દો તમારી પોલિસી ભંગાર પ્રકારની છે મતલબ આ પોલિસી ન ચાલે
ત્યાર પછી બીજો છે ટોકન કટ ટોકન કટ ની અંદર એમ કહે છે કે 100 રૂપિયા કટડવાનું કહી અને વિરોધ કરવામાં આવે સરકાર ની જે આર્થિક બાબતો હોય એનું એમાં ફરિયાદ નોંધવા માટે છે ટોકન કટ લાવવામાં આવે તમને જ્યારે એવા સવાલ પૂછે કે આ પ્રકારનો કટ મોશન લાવવા પાછળનો ઉદ્દેશ શું તો પોલિસી કટમાં પોલિસીનો વિરોધ કરે ટોકન કટમાં સરકારે જે અનુદાન માંગ્યું હોય એમાં ફરિયાદ કરે છે કે ભાઈ તમે ખાલી ખોટી આ પ્રકારની અનુદાનને પાસ કરાવો છો તો ફરિયાદ કરવા માટે ટોકન કટ આવશે અને ઇકોનોમી કટ જે રહેલું છે એમાં દેશની અર્થવ્યવસ્થામાં સુધાર લાવવા માટે થઈ અને સરકારને સજેશન આપવામાં આવે કે અત્યારે જે ઇકોનોમી બગડી ગઈ છે કોરોના મહામારી આવ્યા પછી બેરોજગારી વધી ગઈ ત્યાર પછી કેટલાક પ્રકારના વાવાઝોડા આવ્યા એના કારણે પાકને નુકસાન થયું એના કારણે શાકભાજીના ભાવ વધી ગયા તો ઇકોનોમી અત્યારે એકદમ તળિયે પહોંચી ગઈ છે ફુગાવો વધી ગયો છે અત્યારે તમને ઇકોનોમિક્સ ભણ્યા છો તમને ખ્યાલ હશે કે બેડ લોન્સ પ્રમાણે વધારે હોય છે કે બેંક અત્યારે ગમેને જે લોન આપી દે છે એમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કોઈ એમાંથી કરે છે ક્રેડિટ કાર્ડ છે કોઈ પાસે હોય તો જાણી કરજો મારે કોઈ વસ્તુ લેવાની નથી સામે તો ક્રેડિટ કાર્ડ જેની પાસે હોય છે એ કોઈ વસ્તુ લેવા જાય તો ઈઝીલી મળી જાય કે નહીં એક પ્રકારની લોન જ હોય છે પછી ભરપાઈ થાય એવી શક્યતા ઓછી હોય તો મતલબ કે બેંક તરફથી અત્યારે જે પૈસા માર્કેટમાં નાખવામાં આવે છે જેના પરિણામ સ્વરૂપે શું વધી જાય છે ફુગાવો વધી જાય છે વસ્તુની કિંમત વધી જાય છે તો વિરોધ પક્ષ તરફથી કહેવામાં આવશે કે આ ઇકોનોમિક જે વ્યવસ્થા છે એમાં સુધારો લાવો તો વિરોધ પક્ષ પોતે ઇકોનોમીમાં સુધારો લાવવાનો ઉદ્દેશ સાથે શું લઈને આવે છે ઇકોનોમિક કટ લઈને આવે છે ઇકોનોમિક કટ અંતર્ગત એમ કહે છે કે ચોક્કસ રકમ ઘટાડવાનું કહી વિરોધ કરવામાં આવે તો પોલિસી કેટલા રૂપિયાની 1 રૂપિયાની ટોકન કેટલા રૂપિયાનું 100 રૂપિયાનું ઇકોનોમી અંતર્ગત શું કહે છે ચોક્કસ રકમ ઘટાડવાનું કહી વિરોધ કરવામાં આવે હવે મોટા ભાગે તો વિરોધ પક્ષ વાળા આ કટ મોશન્સ લઈ નથી આવતા હોતા કેમ કે કટ મોશન્સ પસાર ક્યારે થાય જ્યારે ની બહુમતી હોય ત્યારે બરાબર અત્યારે વાઈસ તો પસાર નથી થઈ લોકસભા કેન્દ્ર આપણને ખ્યાલ છે કે બીજેપી ની બહુમતી છે તો કોંગ્રેસ વાળા લાખ પ્રયાસ કરશે તેમ છતાં કટ મોશન પસાર થશે નહીં પણ તેમ છતાં માની લો કે એવી કઈ ઘટના ઘટી કે અધીર રંજન ચૌધરી આ અધીર રંજન ચૌધરી કોણ છે લોકસભામાં વિરોધ પક્ષના નેતા છે અધીર રંજન ચૌધરી માનો કે કોઈ એક કટ મોશન લઈને આવ્યા કટ મોશન ઓછું કર્યું અને કીધું કે મારી સાથે કેટલા આમાં સહમત છે કટ મોશન થવું જોઈએ એમાં માનો કે 50% વત્તા એક ઉચાંગી થઈ ગઈ ચાલો કટ મોશન ની સાથે સહમતમાં કેટલી થઈ ગઈ 50% વત્તા એક એનો મતલબ શું છે કટ મોશન પસાર થઈ ગયું આ કટ મોશન પસાર થઈ ગયું એનો મતલબ શું થાય સરકારની પાસે બહુમતી રહી નથી એ થાય કે નહીં સમજાય છે જો સરકારની પાસે બહુમતી હોય તો કોઈ દિવસ કટ મોશન પસાર થાય કટ મોશન પસાર ક્યારે થાય બહુમતી સાથે જ્યારે સરકાર લઘુમતમાં પડી જાય ત્યારે તો અધીર રંજન ચૌધરી કોઈ પણ એક પ્રકારના કટ મોશન લઈને એની સાથે 50% વત્તા એક ઉચાંગી કરી દીધી કે હા બરાબર છે કટ તો લાવવું જોઈએ તો રાષ્ટ્રપતિ નરેન્દ્ર મોદીને કહેશે કે મોદીજી કામ કરો બજેટને પેલા સાઈડમાં મૂકો તમે પેલા બહુમતી સાથે કરી મતલબ બહુમતી જો નહીં રહે તો બજેટ પસાર કરવાનો કોઈ અર્થ રહેશે નહીં તો યાદ રાખવાનું કે કટ મોશન પસાર થાય તો સરકારે બહુમતી સિદ્ધ કરવી ફરજિયાત છે ખ્યાલ આવે છે કે નહીં એ છોકરાઓ તો એક જે પહેલું સ્ટેપ હતું એ શું હતું બજેટ ની રજૂઆત ત્યાર પછી સામાન્ય ચર્ચા કેટલા દિવસ માટે 4-5 દિવસ માટે પછી એક બ્રેક પાડવામાં આવશે 4-5 અઠવાડિયા માટે અને એ બ્રેક દરમિયાન શું થશે અલગ અલગ 24 વિભાગીય સમિતિઓ દ્વારા એની સ્ટડી કરવામાં આવશે અભ્યાસ કરવામાં આવશે ત્યાર પછી ચર્ચા વિચારણા ગહન ચર્ચા વિચારણા શરૂ થશે અને એ દરમિયાન વિરોધ પક્ષ તરફથી જો વધારે પડતું ખેંચવામાં આવે તો લોકસભાના અધ્યક્ષ શું લઈને આવશે બુલેટિન લઈને આવશે બુલેટિનનો મતલબ શું થશે કે ચર્ચા વિચારણા ત્યાં ત્યાં અટકાવી દો એની જગ્યાએ શું કરવામાં આવશે મતદાન કરી લેવામાં આવશે અને મતદાનમાં તો એકદમ ઈઝી પસાર થશે અને વિરોધ પક્ષ તરફથી વિરોધ દર્શાવવા માટે કેટલા પ્રકારના કટ મોશન છે 3 પ્રકારના કટ મોશન છે સૌથી પહેલું કયું છે પોલિસી કટ ટોકન કટ ઇકોનોમી કટ પોલિસી કેટલા રૂપિયાની 1 રૂપિયા ટોકન કેટલા રૂપિયા 100 રૂપિયા ઇકોનોમીમાં ચોક્કસ રકમ ઘટાડવાનું કહી વિરોધ કરવામાં આવશે હવે શું થશે તો કે ચર્ચા વિચારણાના અંતે મતદાન કરવામાં આવે અને મતદાન અંતર્ગત અલગ અલગ વિભાગોની જે માંગ છે એને પસાર કરવામાં આવે
ત્યાર પછી અલગ અલગ વિભાગોની માંગને ભેગી કરી અને એક સંયુક્ત આંકડો નક્કી કરવામાં આવે કે આગામી નાણાકીય વર્ષની અંદર કેન્દ્ર સરકારને ટોટલ ખર્ચ કેટલાનો થાય છે. જોયા લખજો કે બંધારણની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે સંસદમાંથી કોઈ પણ પ્રકારનો ઠરાવ પસાર કર્યા વિના સરકાર ન તો ખર્ચ કરી શકે ન તો આવક કરી શકે. એટલે સંસદમાંથી પૂછવું તો પડશે. હવે જે અહીંયા આગળ બજેટની અંદર ખર્ચ લખેલા હોય, ખર્ચ સામાન્ય રીતે ત્રણ પ્રકારના હોય. પહેલો જે ખર્ચ હોય એને કહેવામાં આવે મહેસૂલી ખર્ચ. એક જે ખર્ચ હશે એને કહેવામાં આવે ઉધારેલો ખર્ચ. અને ત્યાર પછી ત્રીજો આવશે અન્ય ખર્ચ. ઇકોનોમિક્સ ભણી ગયા કે બાકી છે? ભણી ગયા, પૂર્ણ થઈ ગયું. અરે વાહ. મહેસૂલી ખર્ચ કોને કહેવામાં આવે? રકમની જરૂર પડે અને જે ખર્ચ કરવો પડે એને મહેસૂલી ખર્ચ કહેવાય. કે મહેસૂલી ખર્ચ જેને રેવન્યુ એક્સપેન્ડિચર આપણે કહીએ, એમાં કોઈ નવી એસેટ ઉભી ના થાય, એમાં કોઈ નવી સંપત્તિ નહીં આવે. મતલબ ડે ટુ ડે જે ખર્ચ કરવામાં આવે એને શું કહેવાય? મહેસૂલી ખર્ચ, ઓપરેશનલ એક્સપેન્ડિચર જેને કહેવાય. દાખલા તરીકે વર્ડિંગ બોક્સ ને ચલાવવા માટે રૂટીન કઈ ખર્ચ તો જોઈએ ને, જેમ કે પાણી બિલ લાવવું પડશે, લાઇટ બિલ, એ ડેઈલી ખર્ચ, ઓપરેશનલ ખર્ચ કહેવાય. ત્યાર પછી અહીંયા જે બેચ મેનેજર હશે, પછી કોઈ બોલ્યું ચા પીવા માટે, તો અરે મહેસૂલી ખર્ચ કહેશો. પણ માનો કે અમે કોઈ નવું સેટઅપ ઊભું કરી દઈએ તો એ મહેસૂલી ખર્ચ નહીં કહેવાય. તો કેન્દ્ર સરકાર જે વસ્તુ ચાલી રહી છે એ ચલાવવા માટે જે ખર્ચ કરશે મહેસૂલી ખર્ચ, તો એને તો પસાર કરાવવાનું હોય. એક ખર્ચ કયો હશે? ઉધારેલો ખર્ચ. ઉધારેલો ખર્ચ જેને ઇંગ્લિશમાં કહેવાય ચાર્જ એક્સપેન્ડિચર. ચાર્જ એક્સપેન્ડિચર નો મતલબ થશે કે એ ખર્ચ તો કરવાનું કરવાનું જ છે, એમાં બિલકુલ ચાલવાનું નથી. જેને ઉધારેલો ખર્ચ કહેવાય. દાખલા તરીકે રાષ્ટ્રપતિના પગાર અને ભથ્થા હોય, વાઇસ પ્રેસિડેન્ટના પગાર અને ભથ્થા હોય, રાજ્યસભાના સભાપતિ ઉપસભાપતિના પગાર અને ભથ્થા હોય, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પગાર અને ભથ્થા હોય, સુપ્રીમ કોર્ટના જજ જે હોય એના પગાર અને ભથ્થા હોય, હાઈકોર્ટના જજના પેન્શન હોય. એ જ રીતે સીએજી કરીને એક પદાધિકારી આવે છે, કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ, ચૂંટણી પંચના કમિશનરના પગાર અને ભથ્થા હોય, યુપીએસસીના પગાર અને ભથ્થા હોય. ડિસિઝન લેવાનો હોય કે કરવાનું છે કે નહીં, ત્યારે શું થાય? મતદાન થાય. પણ ઉધારેલો ખર્ચ એવું છે કે જે તો કરવાનું છે. દાખલા તરીકે ઘરની અંદર બે પ્રકારના ખર્ચ હોય ને, એક ઉધારેલો ખર્ચ હોય અને એક અન્ય ખર્ચ હોય. અન્ય ખર્ચમાં શું હોય? ફર્નિચર કરાવવું, કલર કરાવવો, ટીવી યુનિટ બદલી નાખવો, નવો બેડ લઈ આવવો, નવો સોફો લઈ આવવાનો, શું કહેવાય? અને અન્ય ખર્ચ કહેવાય. ઉધારેલો ખર્ચ કોને કહેવાય? કે ડેઈલી તેલ લાવવું, મતલબ ડેઈલી નો લાવે એક સાથે લાવી શકે, પછી શાકભાજી લાવવું. યસ, તો એના માટે વોટિંગ થઈ શકે ઘરમાં કે આ વખતે શાકભાજી લાવવું કે નહીં. ચર્ચા થઈ શકે કે નહીં? ચર્ચા થઈ શકે. ચર્ચા થઈ શકે, વોટિંગ નો થાય. ચર્ચા કેવી થાય? કે ભાઈ હમણાં કોઈ લિંગો નહીં બોલતો, એક ઉધારેલો ખર્ચ હશે અને એક અન્ય ખર્ચ હશે.
આ ખર્ચનો જે ટોટલ આંકડો જે હોય, ટોટલ રકમ જે હોય એને લોકસભામાંથી બહુમતી સાથે પસાર કરવો પડે, અને પસાર કરવા માટે જે બિલ મૂકે એને કહેશું આપણે વિનિયોગ વિધેયક. આ વિનિયોગ વિધેયક એક એવું વિધેયક હોય છે કે જેની મદદથી સરકારને ખર્ચ કરવા માટે સત્તા મળે છે. તો દર વર્ષે જે ટોટલ ખર્ચ થવાનો હોય એ આંકડો લખવામાં આવે અને લખેલું છે કે આટલા રૂપિયા સરકાર આગામી નાણાકીય વર્ષમાં વાપરી શકશે. તો વિનિયોગ વિધેયક એક એવું વિધેયક કે જેની મદદથી ખર્ચ કરવાની સરકારને પરમિશન મળે. અને આ જ્યારે વોટિંગમાં મૂકવામાં આવે તો એ માત્ર ને માત્ર વોટિંગ કઈ જગ્યાએ લેવાનું છે? લોકસભામાં. રાજ્યસભામાં યાદ રાખજો કોઈ દિવસ વોટિંગ ન થાય, રાજ્યસભા માત્ર શું થઈ શકે? ચર્ચા. આપણે અગાઉ વાત કરી ગયા કે રાજ્યસભામાં કઈ પાર્ટીની બહુમતી હોય? રાજ્યસભામાં એક પણ પાર્ટીની બહુમતી હોતી નથી. એનું કારણ એ હોય છે કે રાજ્યસભા એક ઝટકે બનતી નથી, રાજ્યસભા કટકે કટકે બને છે. દર બે વર્ષે ત્રીજા વર્ગના સભ્યો જાય છે. તો બીજેપી તો 2014 થી છે, તેમ છતાં અત્યારે તમે બીજેપી નો આંકડો જુઓ ને તો લગભગ લગભગ 93 જેટલા સભ્યો છે બીજેપી ના પોતાના. તમે એનડીએ ને જો ગણી લો, એનડીએ એટલે શું થાય? નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ. તમે એને ગણી લો તો લગભગ લગભગ 114 જેટલા સભ્યો છે. રાજ્યસભાની જે ટોટલ સભ્ય સંખ્યા છે 245, તો ગણી લો તો 245 માંથી બહુમતી માટે કેટલા જોઈએ? લગભગ 123 જેવા જોઈએ, બરાબર. તો એની જગ્યાએ અત્યારે બીજેપીની પાસે 123 જેટલા નથી, કોંગ્રેસની પાસે 29 જેટલા છે. તો બાકીના તો એઆઈએડીએમકે અને ડીએમકે અને ફલાણી ટીકડી લોકડી પાર્ટી, એટલે અલગ અલગ શંભો મેળો હોય છે. કોઈ એક પાર્ટી નથી જેની પાસે બહુમતી હોય. તો તમે કલ્પના કરો કે ટોટલ જે ખર્ચ સરકારને કરવાનો છે એ કયું વિધેયક છે? વિનિયોગ. એ રાજ્યસભામાં મૂક્યું, રાજ્યસભામાં પૂછ્યું કે આ પસાર થાય છે કે નહીં, તો લગભગ પસાર ન થાય, અને અથવા તો પસાર થાય ત્યાં સુધીમાં લગભગ વર્ષ નીકળી ગયું હોય અને બિલ એમને પેન્ડિંગ રહી ગયું હોય. એટલે કે રાજ્યસભા જે હોય એ લબડાવે નહીં સરકારને. અને એટલા માટે એવું પ્રાવધાન શું કરી દીધું કે રાજ્યસભામાં કોઈ દિવસ વોટિંગ લેવાનું નહીં. રાજ્યસભાનો માત્ર એક અધિકાર હોય છે કે ભલામણ કરી શકે બસ. લોકસભાથી કોઈ ખામી રહી ગઈ હોય બિલમાં તો એને સુધારી શકે બસ. તો વિનિયોગ વિધેયક માત્ર લોકસભા બહુમતી સાથે પસાર થાય, રાજ્યસભા પસાર થાય નહીં, તે માત્ર ચર્ચા થાય. હવે વિનિયોગ વિધેયકથી સરકારને ખર્ચ કરવાની પરમિશન મળે છે. સરકાર આવક ક્યાંથી કરશે ભાઈ? સરકારને આવક ક્યાંથી હશે? ટેક્સેશન તો મુખ્ય આધાર છે ને. હા, બીજા ઘણા સ્ત્રોત હોય છે, જેમ કે સરકારના બોન્ડ હોય છે અને પછી પેનલ્ટી કંઈક લગાડતા હોય છે અને એક્સ વાય ઝેડ બીજી કેટલીક રકમ તો મળતી હોય છે, પણ સૌથી મોટો આવકનો સ્ત્રોત કયો હશે? ટેક્સ. તો બંધારણમાં નિયમ છે કે સંસદમાંથી પસાર કર્યા વિના સરકાર લોકો પાસેથી એક પણ રૂપિયાનો ટેક્સ વસૂલ કરી શકતી નથી. તો એ આવક કરવા માટેની પરમિશન સંસદ પાસેથી લેવી પડે કે આગામી નાણાકીય વર્ષમાં અમે લોકો પાસેથી આટલો ટેક્સ લેશું, આટલી રકમ મેળવશું. તો એના માટે એક બિલ મૂકવું પડે જેને કહેવાય નાણાકીય વિધેયક. વિનિયોગ વિધેયક પસાર થવાથી સરકારને ખર્ચ કરવાની પરમિશન મળે છે, અને નાણાકીય વિધેયક પસાર કરવાથી સરકારને આવકની જે પરમિશન મળે અને ખર્ચ કરવાની પરમિશન મળે. આ નાણાકીય વિધેયકને એ જ રીતે ટ્રીટ કરવામાં આવે જે રીતે નાણા વિધેયકને ટ્રીટ કરવામાં આવે છે. જેમ કે નાણા વિધેયક હંમેશા રજૂ માત્ર ક્યાં થશે? લોકસભામાં. ત્યાર પછી લોકસભામાં નાણામંત્રી રજૂ કરી દેશે, ત્રણ વાંચનમાંથી પસાર કરશે, ત્યાર પછી રાજ્યસભાને મોકલશે. રાજ્યસભામાં જ્યારે બિલ જાય ત્યારે એ સર્ટિફિકેટ કોણ આપે કે નાણા વિધેયક છે? લોકસભાના અધ્યક્ષ સર્ટિફિકેટ આપે કે નાણા વિધેયક છે. અને જેવું રાજ્યસભાને આપે એટલે રાજ્યસભા પાસે ટાઈમ કેટલો હશે? 14 દિવસ માટેનો ટાઈમ હશે. 14 દિવસમાં પસાર ન કરાવે તો ઓટોમેટિક પસાર થઈ ગયું ગણાય. મતલબ કે રાજ્યસભાને એ પાવર નથી કે નાણા વિધેયકને નામંજૂર કરી શકે. તો આ બજેટને જે છેલ્લે પસાર કરાવે એ નાણાકીય વિધેયક તરીકે પસાર કરાવે. અને નાણાકીય વિધેયક એટલે કે એને નાણા વિધેયકની જેમ જ ટ્રીટ કરવામાં આવે જેથી કરીને રાજ્યસભાને અટકાવી શકતું નથી. નાણાકીય વિધેયકથી ફાયદો શું થશે? સરકારને આવકની અને જાવકની બંનેની શું મળે છે? પરમિશન. વિનિયોગ વિધેયકથી શેની પરમિશન મળે?
માત્ર ખર્ચ કરવાની પરમિશન મળે, ટેક્સ ઉઘરાવવાની પરમિશન મળતી નથી. એ શરતી મળે છે નાણાકીય વિધેયક છે. નાણાકીય વિધેયક પસાર થાય એટલે બજેટ પસાર થઈ ગયું એ માની લેવામાં આવે. હવે એક અધિનિયમ આવેલો છે, પ્રોવિઝન્સ ઓફ કલેક્શન ઓફ ટેક્સ એક્ટ, એમ કરીને એક અધિનિયમ છે. અધિનિયમનું નામ યાદ રાખવાની જરૂર નથી, પણ એ અધિનિયમમાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે જે દિવસે તમે નાણા વિધેયક રજૂ કરો એના 75 દિવસની અંદર એ બંને ગૃહમાંથી પસાર થવું જોઈએ. કેટલા દિવસમાં? 75 દિવસમાં. આ માત્ર એક જોગવાઈ તરીકે આપણે યાદ રાખી લઈએ. આ એક વખત પરીક્ષણ સવાલ આવેલો હતો ખરા ખોટા વિધાનમાં, એટલા માટે મેં તમને જણાવી દીધું કે એક અધિનિયમ છે પ્રોવિઝન્સ ઓફ કલેક્શન ઓફ ટેક્સિસ એક્ટ કરીને, અને એમાં જોગવાઈ છે કે જે દિવસે નાણા વિધેયકને રજૂ કરવામાં આવે લોકસભામાં અને બંને ગૃહમાંથી પસાર થાય એ 75 દિવસમાં થઈ જવું જરૂરી છે. તો આ નાણાકીય વિધેયક પસાર થાય એની સાથે માની લેવામાં આવે કે બજેટ પસાર થઈ ગયું, અને બજેટ પસાર થાય ત્યાં સુધીમાં લગભગ મે મહિનો ચાલતો હોય છે. બરાબર. હવે આખી ઘટના તમે સમજી ગયો. હું તમને એક સવાલ પૂછું અને સવાલનો જવાબ તમારે મને દેવાનો છે કે ફેબ્રુઆરી મહિનાના પહેલા દિવસે બજેટને રજૂ કરે ત્યાર પછી માર્ચ, એપ્રિલ અને મે મહિનો, અને આપણે કહેતા હોઈએ ને કે ભારતમાં 3 સત્ર યોજાય છે જેમાં સૌથી લાંબુ સત્ર કયું હોય છે? બજેટ સત્ર સૌથી લાંબુ સત્ર હોય છે. તો મે મહિના સુધી લગભગ આ સત્ર ચાલતું હોય છે. પહેલી ફેબ્રુઆરીએ જે બજેટને રજૂ કર્યું એમાં જે નાણાકીય અંદાજો છે એ કયા વર્ષથી લાગુ પડે? આગામી નાણાકીય વર્ષથી. જે ક્યાંથી શરૂ થાય? 1 એપ્રિલથી નાણાકીય વર્ષ શરૂ થાય છે. બીજું કે અહીંયા જે નાણાકીય વર્ષ શરૂ હોય છે એ ક્યારે પૂરું થાય છે? 31 માર્ચે પૂરું થઈ જાય છે. મતલબ કે સરકારને આવકની અને જાવકની જે સત્તા મળેલી છે એ ક્યારે ખતમ થઈ જાય છે? 31 માર્ચે પૂરી થઈ જાય છે. હવે આ બજેટ જે પહેલી ફેબ્રુઆરી રજૂ કર્યું એ પસાર થતા થતા કયો મહિનો આવી જાય છે? મે મહિનો. નાણાકીય વર્ષ ક્યારે શરૂ થઈ ગયું? 1 એપ્રિલ છે. સત્તા નાણા ઉઘરાવણી વાપરવાની 31 માર્ચે પૂરી થઈ જાય છે. અહીંથી નવું નાણાકીય વર્ષ શરૂ થયું, બજેટને પસાર કરવા ત્યાં મે મહિનો આવી જાય. તો કહેવાનો મતલબ એમ છે કે 2 મહિના માટે સરકાર ખર્ચ કઈ રીતે કરી શકે? સવાલ તો ખ્યાલ આવે છે કે નહીં કે 2 મહિના સરકાર ખર્ચ માટે કેમ મેનેજ કરશે? કેમ કે સરકારને સત્તા જે મળે છે બજેટ પસાર થાય ત્યારે મળે, અને બજેટ પસાર થતા થતા 2 મહિનો આવી જાય છે. તો સરકાર 2 મહિના માટે ખર્ચ કેમ કરશે? ક્યાંથી પૈસા કાઢશે? નરેન્દ્ર મોદી તરત કહેશે કે તમે બજેટને આરામથી પસાર કરો ભલે 2 મહિનો આવી જાય, પણ આ 2 મહિના માટે જે ખર્ચ થાય એ તમે અત્યારે અમને આપી દો. પહેલા જેને ઉભળે કહેવાય કે પહેલા અમને 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 તમે આપી દો ઉભળે, પછી આપણે આખું બજેટને આરામથી પસાર કરાવશું. કેમ કે 2 મહિના માટે જે ખર્ચ કરવાનો થાય એ કઈ હંમેશા દૂધ વેચવો તો નહીં થાય, તો એના માટે ખર્ચ ક્યાંથી કરશું? તો 2 મહિના માટે પહેલેથી લઈ લેવો આવે. હું તમને એમ પૂછું કે આખા વર્ષમાં જે ખર્ચ કરવામાં આવે એની રકમ માનો કે 120 રૂપિયા હોય. આખા વર્ષનો જે ખર્ચ છે 120 રૂપિયા હોય તો 1 મહિનાનો ખર્ચ કેટલો થાય? 12 વડે ભાગી નાખવાનું ને, તો 12 ભાગ જાય તો વધે 10, તો 10 રૂપિયા. અચ્છા 2 મહિના માટે કેટલા જોશે? 20 રૂપિયા. તો મને એમ કહો કે આ 20 રૂપિયા 2 મહિના માટે જ જોઈએ એ 120ના 6ઠા ભાગની રકમ થઈ કે નહીં? 6 × 12 20 રૂપિયા. તો 6ઠા ભાગની રકમ વોટર એકાઉન્ટના માધ્યમથી લઈ લેવામાં આવે. તો દર વર્ષે આ સાથી પ્રોસિજર છે કે 2 મહિના માટે ખર્ચ કરવા સરકાર અગાઉથી બજેટ પસાર થાય એ પહેલેથી 6ઠા ભાગની રકમ જે લઈ લેતી હોય છે એને આપણે શું કહેતા હોઈએ? વોટ ઓન એકાઉન્ટ. અને આનો ઉલ્લેખ અનુચ્છેદ નંબર 116 અંતર્ગત કરવામાં આવેલો છે. અને આ જે વિનિયોગ વિધેયક છે એનો ઉલ્લેખ 114 અંતર્ગત કરવામાં આવેલો છે. તો બજેટની આખી જે પ્રોસિજર છે એ આપણે ભણ્યા, જેમાં સૌથી પહેલા આપણે ભણ્યા કે બજેટની રજૂઆત થશે,
બજેટની રજૂઆત પછીનું કયું સ્ટેપ આવશે? સામાન્ય ચર્ચા પછી શું આવશે? ચાર થી પાંચ અઠવાડિયા માટે આયોજન કરવામાં આવશે. ચર્ચા વિરોધ પક્ષ તરફથી અલગ અલગ કટ મોશન્સ લાવવામાં આવે અને કેટલા પ્રકારના છે? ત્રણ. સૌથી પહેલું કયું છે? પોલિસી. રોકડ ઇકોનોમી. પોલિસીમાં એક રૂપિયો રોકડમાં 100 રૂપિયા, ઇકોનોમીમાં 14 રૂપિયા. કઈ વિરોધ કરવામાં આવે? કટ મોશન જો માની લો કે પસાર થઈ ગયું તો સરકારે બહુમતી સિદ્ધ કરવી એ ફરજિયાત બની જાય છે કે બજેટને પહેલા સાઈડમાં મૂકો, તમે તમારો સંભાળો પહેલા, તમે બહુમતી સાબિત કરજો. ત્યાર પછી વિનિયોગ વિધેયક શું પાવર આપે છે સરકારને? ખર્ચ કરવાનો પાવર આપે. નાણાકીય વિધેયક શેનો પાવર આપે? ખર્ચ કરવાનો અને આવક કરવાનો પાવર આપે. અને બે મહિના માટે ખર્ચ કરવાનું સાધન કયું હોય છે? એકાઉન્ટ, જેને શું કહેવાય? લેખાધાર. અને 116 અંતર્ગત એનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તો આટલું ક્લિયર છે કે કેમ? હા બોલો. હા જરૂરી બાબત છે, મતલબ ખર્ચ જે થવાનો છે એની રકમ તો સરકારને મળવી જોઈએ. હા, એટલે એના માટે વિરોધ પક્ષ હોય બે રીતે વિરોધ કરી શકે. એક તો સંસદમાં વિરોધ કરી શકે અને બહાર મીડિયામાં વિરોધ કરી શકે, બરાબર. અને ડિસાઈડ પછી કોણ કરશે કે વધારે પડતી રકમ છે કે કેમ? વિરોધ પક્ષ હંમેશા વધારે પડતી જ લાગે, સમજાય છે તમને? એ ડિસાઈડ કોણ કરશે? તો સરકાર ડિસાઈડ કરશે કેટલી હોવી જોઈએ, કેમ કે સરકારને તો 5 વર્ષ દેશ ચલાવવા માટે સત્તા મળેલી છે ચૂંટણી દ્વારા, તો એ પર એટલો તો ભરોસો રાખવો પડશે. નેતર તો સરકાર ચાલી પડશે. તો વિચાર કરો કે લોકસભાની અંદર વિરોધ પક્ષને કંઈક અલગ રીતે સોંપી દીધી હોત તો પછી કેમ દેશ ચાલી શકે? ન ચાલી શકે ને, કેમ કે વિરોધ પક્ષ હંમેશા એવો જ પ્રયાસ કરે કે બજેટ પસાર ન થાય. બજેટ પસાર ન જ થાય તો પછી સરકાર ન કામ કરી શકે. એટલે જે પ્રોસિજર છે એ એવી છે કે લોકસભા વધુ પાવર છે, રાજ્યસભા નથી, અને બજેટ ઝડપથી પસાર થઈ જાય. સાથે માની લો કે એવી ઘટના બને છે કે લોકસભામાં જ બજેટ પસાર ન થયું તો શું ઘટના થાય? લોકસભામાં જ જો બજેટ પસાર ન થાય એનો સ્પષ્ટ મતલબ છે કે લોકસભામાં સરકાર પાસે બહુમતી નથી, તો એ સમયે સરકારે રાજીનામું દેવું પડે અથવા પોતાની બહુમતી સિદ્ધ કરવી પડે. બજેટ એટલે આપણે એમ કીધું કે અંદાજપત્ર છે, અને અંદાજપત્રનો મતલબ એ છે એ થાય કે એવો માત્ર અનુમાન છે, અંદાજ છે. ઘણી વખત એ અંદાજ સાચા પડે, ઘણી વખત ખોટા પડે. તો 115 નંબરનો જે અનુચ્છેદ છે એ આપણને એમ કહે છે કે ઘણી વખત એવું બને કે જે અંદાજ મુખ્ય હોય એની કરતા જો રિયાલિટી અલગ હોય તો સરકાર અલગ અલગ બીજા અનુદાન દ્વારા, મતલબ ગ્રાન્ટ દ્વારા એ પોતે રકમને મંજૂર કરાવી શકે. તો અનુદાન અંગેની જોગવાઈ અનુચ્છેદ નંબર 115માં છે, જેમાં અલગ અલગ પ્રકારની ગ્રાન્ટના પ્રકારો છે. જેમ કે એક ગ્રાન્ટનો પ્રકાર હોય છે અધિક અનુદાન, ત્યાર પછી એક હોય છે વધારાની અનુદાન અથવા તો વધારાનું અનુદાન, એક હોય છે પૂરક અનુદાન, એક હોય છે અપવાદરૂપ અનુદાન, અપવાદરૂપ અનુદાન, ત્યાર પછી એક જે હોય છે એનું નામ છે ટોકન ગ્રાન્ટ, અને ત્યાર પછી છેલ્લું એક હોય છે વોટ ઓન ક્રેડિટ. તો અલગ અલગ અનુદાન અથવા ગ્રાન્ટના પ્રકાર છે, અને આ માત્ર જીપીએસસીમાં જ પૂછાઈ શકે અથવા યુપીએસસીમાં જ પૂછાઈ શકે, ક્લાસ 3માં લગભગ આ પ્રકારનું સાહસ ન થાય. તો જે જનરલ બેચ હોય છે એમાં જીપીએસસીમાં જ ડિફરન્સ હોય કે જનરલ બેચમાં બજેટના માત્ર ફેક્ટ્સ હોય, જ્યારે અહીંયા આગળ આ અનુદાનને વગેરે હોય. તો તમે સમજો કે આ અલગ અલગ પ્રકારના જે અનુદાન અથવા ગ્રાન્ટના પ્રકાર છે એમાંથી સૌથી વધુ જે પૂછાય
તો જમ્મુ કાશ્મીરના વિકાસ માટે 8 કરોડ રૂપિયાની જે ફાળવણી છે બજેટની અંદર લખેલી હશે તો કે નહીં એ સમય લખેલી નહોતી સમજાય તમને એ નાણાકીય વર્ષ શરૂ થઈ ગયા પછી જ્યારે જમ્મુ કાશ્મીરનું પુનર્ગઠન કર્યું ત્યાર પછી એ 8 કરોડ રૂપિયાની ફાળવણી કરી એ જ રીતે રામ મંદિર બનાવવા માટે 20 કરોડની ફાળવણી કરી તો એના માટેની જોગવાઈ બજેટની અંદર કરવામાં આવેલી નહોતી તો એનો સ્પષ્ટ મતલબ થાય કે જ્યારે બજેટને તૈયાર કર્યું એ સમયે જે વસ્તુ માટે પૈસાની જોગવાઈ નહોતી કરી અને આગળ જતા એના માટે જોગવાઈ કરવાની જરૂરિયાત ઊભી થાય તો એના માટે સરકારે શું લેવું પડે અધિક અનુદાન અધિક મતલબ શું થાય એડિશનલ એટલે કે એડ કરાવવાનું છે જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું ઉદ્દેશ એક્ઝામ્પલ આપું કે તમે જમવા માટે કોઈ રેસ્ટોરન્ટમાં ગયા તમે એક ફિક્સ ડિશ મંગાવી પંજાબી કે ગુજરાતી હવે તમે આગળ જતા અડધી ડિશ ખાઈ લીધી બાજુવાળા ટેબલ ઉપર તમે જોયું કે એ તો મટર ખાય છે તો તમે એક્સ્ટ્રા એની પાસે મગાવશો મટર સમજાય તમે પહેલેથી મગાવેલું નહોતું એને શું કહેવાય એડિશનલ કહેવાય તમે એડ કરાવ્યું એની અંદર તો અહીંયા આગળ શું થયું કે બજેટ ઓલરેડી શરૂ મતલબ બજેટના ડેટા ઓલરેડી શરૂ થઈ ગયા નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું સરકારે બજેટમાં જેનો ઉલ્લેખ નથી કર્યો અને એ વસ્તુ માટે પૈસાની ફાળવણી હોય તો સરકારે એના માટે શું કરવું પડે અધિક અનુદાન અલગથી મૂકવું પડે સંસદમાંથી પસાર કરવું પડે લોકસભા બહુમતી લેવાની રાજ્યસભાને દેખાડવું રાજ્યસભાને માત્ર સોગાડવાનું હોય છે કેમ કે ચર્ચા વિચારણા ખાલી થાય છે તો આ અધિક અનુદાન છે તો હવે એક સારાંશ તમને લખાવી દઉં જે સેવા પ્રોજેક્ટ અથવા કોઈ બાબત બજેટમાં ઉલ્લેખિત ન હોય જેના માટે નાણાકીય વર્ષ દરમિયાન નાણા લેવા હોય તો અધિક અનુદાન દ્વારા નાણા મંજૂર કરાવી શકાય છે ચલો ત્યાર પછી વધારાનું અનુદાનનો મતલબ શું થશે તો કે એને ઇંગ્લિશ ની અંદર આપણે કહેશું એક્સેસ ગ્રાન્ટ એક્સેસ એટલે કે વધારાનું હવે માની લો કે સરકારે એવી કંઈક અહીંયા આગળ અંદાજ લગાવ્યો કે કોઈ યોજના માટે કોઈ સેવા માટે 100 રૂપિયાનો ખર્ચ થઈ શકે એમ છે આગળ જતા જોયું કે જ્યારે આખું નાણાકીય વર્ષ કમ્પ્લીટ થયું ત્યારે જોવા મળ્યું કે 100 રૂપિયાનો ખર્ચ નથી થયો એના માટે કેટલા રૂપિયાનો ખર્ચ થયો તો કે 150 રૂપિયાનો ખર્ચ થયો એનો મતલબ એ થાય કે આખું નાણાકીય વર્ષ કમ્પ્લીટ થઈ ગયું અને જે અંદાજ લગાડેલો તો ખર્ચ હોય એ કરતા ખર્ચ વધી ગયો તો આજે બાકીના રૂપિયા છે એ જે તેને ચૂકવવા તો પડે મતલબ સરકાર ઘણી વખત કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરાવે છે તમને ખ્યાલ હશે કે સરકાર પૈસા જે આપે થોડાક લેટ આપતી હોય છે કેમ કે ઉપરથી મંજૂર જ નથી થતું અને ઉપરથી એટલે ક્યાંથી ખબર જ નથી પડી પણ તો બજેટ ની અંદર લખી નાખ્યો કે કોઈ કામ માટે કોઈ પ્રોજેક્ટ માટે કોઈ ભારતમાલા પ્રોજેક્ટ માટે કોઈ મનરેગા યોજના માટે સ્વચ્છ ભારત મિશન માટે એક્સવાયઝેડ કોઈ પણ બાબત માટે જે ખર્ચ એક ડિસાઇડ કરેલો હતો અંદાજવામાં આવ્યો હતો એની કરતા આખો વર્ષ પૂરો થયો ત્યારે ખબર પડી કે ખર્ચ કેટલો થઈ ગયો 150 રૂપિયાનો તો એનો મતલબ થયો કે બાકીના 50 રૂપિયા માટે સંસદમાંથી પસાર તો કરવો પડશે ને અત્યારે સંસદે જે પરમિશન આપી હતી કેટલા રૂપિયાની આપી હતી 100 રૂપિયાની બાકીના 50 રૂપિયા જેને કામ કર્યું દેવા તો પડશે તો વધારાના અનુદાનમાં તમારે યાદ રાખવાનું છે કે ખર્ચ ઓલરેડી થઈ ગયો છે નાણાકીય વર્ષ શું થઈ ગયું છે પૂરું થઈ ગયું છે ત્યાર પછી
આજે વધારાના રૂપિયા છે એના માટે સંસદની જે પરમિશન લેવાની હોય એ કોના માધ્યમથી લઈ શકાય? વધારાના અનુદાન એક્સેસ ગ્રાન્ટના માધ્યમથી એને મંજૂર કરી શકાય. આમાં રોમચ હોસ્ટેલમાંથી કેટલા રહે છે? અત્યારે રોમચ હોસ્ટેલમાં રહેતા હોય એવા સરસ તો 1, 2, 3, 4, 5 જણા છે રોમચ હોસ્ટેલમાં રહે છે. મને વિશ્વાસ છે કે દર વર્ષનું બજેટ ખોરવાઈ જતું હશે. દર મહિને સંસ્થાઓ
કોઈ માનો કે પ્રોજેક્ટ લઈને આવે છે નાણાકીય વર્ષ દરમિયાન અને એવા પ્રોજેક્ટ કે જેનો ઉલ્લેખ બજેટમાં કરવામાં આવ્યો નથી તો એવા પ્રોજેક્ટ માટે જે મતલબ પસાર કરવાનું હોય અનુદાન એ અપવાદ રૂપ અનુદાનના માધ્યમથી પસાર કરાવી શકાય કે એમાં ઓબ્જેક્શન બને ત્યાં સુધી નહીં ઉપડવાના એની જે રકમ થાય છે એને પસાર કરાવી દેવાની એને શું ગણવાનું રહેશે અપવાદ ગણવાના રહેશે ત્યાર પછી લખ્યું ટોકન ગ્રાન્ટ આ ટોકન ગ્રાન્ટ જે રહેલી હોય એનો મતલબ જ એ થાય કે જ્યારે કોઈ યોજના શરૂ કરી અને એના માટે માની લો કે 100 રૂપિયાનો ખર્ચ ડિસાઈડ કરવામાં આવ્યો પરંતુ નાણાકીય વર્ષ દરમિયાન સરકારનો ખ્યાલ આવે છે કે આ 100 રૂપિયા જે ફાળવ્યા છે એ પૂરતા નથી એના માટે વધુ ખર્ચ થઈ શકે એમ છે દાખલા તરીકે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે એના પૈસા ફાળવ્યા નાણાકીય વર્ષ દરમિયાન સરકારનો ખ્યાલ આવે છે કે ભાઈ હવે ઈંટના ભાવ વધ્યા સિમેન્ટના ભાવ વધ્યા મજૂરીના ભાવ વધ્યા પછી સળિયાના ભાવ વધ્યા તો આપણે જે અંદાજ લગાવીને 100 રૂપિયા એ પહોંચી શકાય એમ નથી તો સરકાર એમાં જે વધારો કરી આપે એ ટોકન ગ્રાન્ટના સ્વરૂપમાં વધારો કરી આપશે એટલે કે સરકારને જ્યારે કોઈ પ્રોજેક્ટ કે સેવા માટે કે યોજના માટે જો અથવચ્ચે લાગે છે કે આમાં વધુ નાણાંની જરૂરિયાત રહેશે તો એના માટે જે ટોકન ગ્રાન્ટ હોય એના માધ્યમથી સરકારને સત્તા મળશે કે એ પૈસા ફાળવી શકશે અને ત્યાર પછી એક હોય છે વોટર ક્રેડિટ વોટર ક્રેડિટનો મતલબ એ થાય કે સરકારને વચ્ચે નાણાકીય વર્ષ દરમિયાન ઇમરજન્સી આવી જાય છે કોઈ મહામારી આવી જાય છે અને ત્યાં પૈસા વાપરવા પડે એમ છે તો સરકાર ગમે એટલો રૂપિયો વાપરી શકશે ગમે એટલો રૂપિયો વોટર ક્રેડિટ ક્રેડિટમાં અનલિમિટેડ હશે મતલબ સરકારને મળે તો કોરો ચેક હશે જેમ કે કોરોના મહામારી આવી ત્યાં સરકાર એમ પસાર કરાવશે કે ભાઈ વોટર ક્રેડિટ મતલબ કે સરકારને જેટલી જરૂર પડશે એટલા રૂપિયા વાપરશે સરકાર તારા માનો પસાર કરાવે કે 100 કરોડ રૂપિયા વાપરશે તો વળી પછી જરૂર પડે કે ના 100 કરોડ ની હજી બીજા એક્સ્ટ્રા 50 કરોડ તો પરિવાર મૂકે વળી પછી ખબર પડે કે હજી 20 કરોડ જોશે તો પરિવાર એક ગ્રાન્ટ મૂકે તો સરકાર એમાંથી એમાંથી ઊંચી નો આવે કેમ કે કોરોના મહામારી વખતે કેટલા રૂપિયા વાપરી શકે એ કોઈ ખબર નથી હે ને કે ક્યાં સુધી કોરોના ચાલશે એ ખબર નથી એટલા માટે વોટર ક્રેડિટ હોય છે કે જ્યારે ઇમરજન્સી કોઈ સિચ્યુએશન આવી જાય દાખલા તરીકે માનો કે વોર જેવી કોઈ સિચ્યુએશન આવી ગઈ તો ત્યાં કેટલા રૂપિયા વાપરવા પડે એનો કોઈ અંદાજ જ નહીં હોય અને એ સમયે સરકારે એક પસાર કરાવશે વોટર ક્રેડિટ મતલબ કે તમને અત્યારે ક્રેડિટ આપી દઉં અમારે જેટલા રૂપિયા વાપરવા પડશે એ બધા અમે વાપરશું પણ હા એ જેટલા વાપરશું એ સંસદને જાણ કરી દેશું અમે સંસદમાંથી પસાર કરાવી દેશું કે આટલા રૂપિયા વાપરેલા છે તો એને સરકારને મળેલો કોરો ચેક કહેવામાં આવે કે એને જેટલા રૂપિયા ભરવા હોય એટલા ભરી શકે તો આ જે અલગ અલગ અનુદાન છે એનો સારાંશ આપણે ઝડપથી લખી નાખ્યો આ એક વાર આપણે લખી નાખ્યો છે બરાબર વધારાનું અનુદાન એમાં લખો જે સેવા માટે અથવા યોજના માટે સરકારે ખર્ચનો અંદાજ મૂક્યો હોય સરકારે ખર્ચનો અંદાજ મૂક્યો હોય અને ત્યારબાદ નાણાકીય વર્ષ પૂર્ણ થયા બાદ અંદાજેલા ખર્ચ કરતા વધુ ખર્ચ થયેલો હોય તો વધારાની રકમ વધારાનું અનુદાન કૌંસમાં લખજો એક્સેસ ગ્રાન્ટ દ્વારા મંજૂર કરાવવામાં આવે છે ત્યાર પછી પૂરક અનુદાન એમાં લખો જે સેવાનો ઉલ્લેખ
જે સેવાનો ઉલ્લેખ બજેટમાં કર્યો હોય તેમાં નાણાકીય વર્ષ દરમિયાન વધારો કરવામાં આવે તો આ વધારાનો ખર્ચ પૂરક અનુદાન દ્વારા મંજૂર કરાવવામાં આવે છે. નીચે લખો, જેમ કે કોઈ યોજના અંતર્ગત 5 કિલોગ્રામ અનાજ આપવાનું હોય, પરંતુ સરકાર 5 ની જગ્યાએ 7 કિલોગ્રામ કરે તો વધારાનું અનુદાન આ અનુદાન દ્વારા મંજૂર કરાવવામાં આવે છે. ત્યાર પછી અપવાદરૂપ અનુદાન એવા લખો, જે બાબતનો ઉલ્લેખ બજેટમાં ન કર્યો હોય પરંતુ નાણાકીય વર્ષ દરમિયાન તેના માટે નાણાં ફાળવવા જરૂરી હોય તો આ અનુદાન દ્વારા મંજૂર કરાવી શકાય છે. નીચે લખવામાં, સામાન્ય રીતે ઇસરો અથવા DRDO ના પ્રોજેક્ટ આ રીતે મંજૂર કરાવી શકાય છે. ત્યાર પછી લખો, ટોકન ગ્રાન્ટ જે સેવા માટે બજેટમાં સરકારે નાણા ફાળવ્યા હોય પરંતુ તેમાં વધુ નાણાની જરૂરિયાત લાગતા સરકાર ખર્ચ થયા પહેલા ટોકન ગ્રાન્ટના માધ્યમથી પસાર કરાવે છે.
અને ત્યાર પછી લાસ્ટ વોટ ઓન ક્રેડિટ જમા લખો નાણાકીય વર્ષ દરમિયાન નાણાકીય વર્ષ દરમિયાન કોઈ ઇમરજન્સીની પરિસ્થિતિ આવે જેમાં કેટલો ખર્ચ થશે તેનો અંદાજ લગાડવો મુશ્કેલ હોય છે. તો તેવા સમયે વોટ ઓન ક્રેડિટ દ્વારા સરકાર નાણાં મેળવે છે. આ સાધન દ્વારા સરકારને જેટલી જરૂરિયાત હોય તેટલા નાણા મેળવી શકે છે. એટલે કે વોટ ઓન ક્રેડિટને સરકાર પાસે રહેલો કોરો ચેક માનવામાં આવે છે. અહીં રાખીએ અનુદાન જે ગ્રાન્ટ્સ ના અલગ અલગ પ્રકાર છે કમ્પ્લીટ થયા. હવે હું તમને આજે ગ્રાન્ટ્સ ના પ્રકાર છે એક પછી એક પૂછી લઉં, બરાબર? ખ્યાલ આવે તો જવાબ દેશો. સરસ. તો સૌથી પહેલા આપણે જે ભણ્યા કે અધિક અનુદાન છે જેને આપણે શું કહીએ એડિશનલ ગ્રાન્ટ, એનો મતલબ શું થશે? જે ખર્ચ અંદાજો છે એની કરતા વધુ ખર્ચ થઈ ચુક્યો છે, બરાબર ને? નાણાકીય વર્ષ પૂરું થઈ ગયું છે, ખર્ચ થઈ ગયો છે, હવે ચૂકવવાના બાકી છે. તો એના માટે જે મંજૂર કરાવશે વધારાનું અનુદાન છે. ત્યાર પછી પૂરક સપ્લિમેન્ટરી કે જે સેવા શરૂ કરી એમાં વધારો કર્યો માંથી ખર્ચ વધશે. આ ત્રણ તમને જો યાદ રહી જશે તો તમારું કામ થઈ જશે. ત્રણને સેપરેટ વાંચતા જો આવડી જશે તો તમારું કામ થઈ જશે. તો પરીક્ષા મોસ્ટ ઓફ આ ત્રણમાંથી બધું ક્વેશ્ચન્સ નીકળેલા છે. એના ઇંગ્લિશ નામ ખાસ કરીને યાદ રાખજો. એક છે એડિશનલ, એક છે એક્સેસ, એક છે સપ્લિમેન્ટરી, બરાબર? સરસ. તો આ બજેટ અંગેની આપણે ચર્ચા કરી દીધી. હવે તમારે શું કરવાનું છે? તો કે જે પૂછાયેલા સવાલો છે એને બરોબર રીતે એકવાર જોઈ લેવાના છે. બજેટના જેટલા પણ પૂછાયેલા સવાલ છે તમને ક્યાંથી મળશે? એક 14,000 પ્રશ્નની બુકમાંથી મળશે. તમારી પાસે બુક હશે તો એમાંથી બજેટના ક્વેશ્ચન્સ તમે ચેક કરશો, બરાબર? એવો મારો કે ના આવે તો તમે મારી પાસે આવશો કે ભાઈ આ મને શબ્દ કે આ એક વાક્ય મને સમજાતો નથી. પણ લગભગ તમને તમામ ક્વેશ્ચનના જવાબ આવડવા જોઈએ, બરાબર? અને આવડી જશે કેમ કે મેં બધા સવાલ ઓલરેડી જોયેલા છે, બરાબર? સરસ.